ओके तो हवे आपणे शेनी वात करवानी छे भाई? तो के पूर्व भारतनी वात करवानी छे। ओके पूर्व भारतनी अंदर सौथी पहेला वात करी तो कया कया राज्योनो समावेश थाय? ओके तो पहला तो आ सेवन सीस्टर छे तो बधाने खबर ज छे। सौथी वधारे डिफिकल्टमां डिफिकल्ट तमारे याद राखवानुं होय तो ए छे पूर्व भारत, राइट। आमां सेवन सीस्टरना नाम पण पूछाय छे। હવે જો સૌથી પહેલાં શરૂઆત ક્યાંથી કરવાની? અહીંયા ઉત્તર પ્રદેશ સુધી તો આપણે પહોંચી ગયા હતા। ઉત્તર પ્રદેશની બાજુનું રાજ્ય એટલે બિહાર। બિહાર પછી તો કે ઝારખંડ, આ છે ને બિહારમાંથી જ અલગ પડેલું છે, બિહારમાંથી જ અલગ પડેલું છે। કયું? તો કે ઝારખંડ। ઝારખંડની બાજુમાં તો કે છત્તીસગઢ। આ છત્તીસગઢ છે ને મધ્યપ્રદેશમાંથી અલગ પડેલું છે, એટલે પહેલું તો બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ આવી ગયા ત્રણ। જો આ સવાલ ક્યારેક પૂછાય જાય તમને કે કયું રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડેલું છે, તો આ બિહારમાંથી કયા કયા? તો કે ઝારખંડ અને મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ, એટલે પેલું બિહાર, બિહારની નીચે ઝારખંડ, એની બાજુમાં છત્તીસગઢ, છત્તીસગઢની બાજુમાં ઓડિશા, એની બાજુમાં પશ્ચિમ બંગાળ, અને ત્યાર પછી અસમ। હવે જો હવે જ અહીંયા આખો ખેલ જોવા જેવો છે। આ જે વિસ્તાર છે ને, આ સિક્કિમ અને આ જે વિસ્તાર છે, આને સિલિગુડી કોરિડોર તરીકે ઓળખવામાં આવે, એ તમે યાદ નહીં રાખો તો ચાલશે, પણ હવે અહીંયાથી યાદ કઈ રીતના રાખવાના એ ખાસ જોજો। અહીંયા તમને પૂછવામાં આવે કે નીચેનામાંથી કયું રાજ્ય ભૂટાન સાથે સરહદ ધરાવતું નથી, સમજ પડી? તો ભૂટાન સાથે કયા કયા? એક તો સિક્કિમ, પછી આ પશ્ચિમ બંગાળનો છેડો જો અહીંયા અડે છે, સમજ પડી? પશ્ચિમ બંગાળ ભૂટાનની સાથે, એક તો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બે કઈ સાઈડ આવશે? પશ્ચિમ બાજુ આવશે। આમ જોવા જાઓ તો ભૂટાનથી પશ્ચિમ સાઈડ થાય ને, પછી અહીંયા અસમ, અરુણાચલ પ્રદેશ, આ આટલા રાજ્યો છે એ ભૂટાન સાથે સરહદ ધરાવે છે। હવે કયા કયા રાજ્યો પૂર્વ ભારતમાં આવે એની વાત કરીએ તો આ પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળની બાજુમાં કયું આવશે? સિક્કિમ, અને આ પશ્ચિમ બંગાળની બાજુમાં આવશે અસમ, રેડી? જો અસમ છે એ પશ્ચિમ બંગાળ સાથે સરહદ ધરાવે છે, પણ આ મેઘાલય છે એ પશ્ચિમ બંગાળ સાથે સરહદ ધરાવતું નથી, એટલે અસમની બાજુમાં કયું આવશે? મેઘાલય। મેઘાલયની બાજુમાં કયું આવશે? તો કે ભાઈ આ મેઘાલય, પછી એની બાજુમાં અસમ, અસમની બાજુમાં આ બાજુ મણિપુર, અહીંયા નાગાલેન્ડ, અને અહીંયા મણિપુરની બાજુમાં મિઝોરમ આવશે, અને અહીંયા આવશે ત્રિપુરા, અને ઉપર અરુણાચલ પ્રદેશ છે, ત્યાં સૌપ્રથમ સૌથી પૂર્વમાં આવેલું, કોઈ પૂછે તમને કે પૂર્વમાં આવેલું સૌથી પૂર્વમાં આવેલું રાજ્ય કયું, તો કયું આવશે ભાઈ? અરુણાચલ પ્રદેશ આવશે। સૌથી પશ્ચિમમાં આવેલું રાજ્ય તો કયું આવશે? આપણું ગુજરાત। કયું આવશે? ગુજરાત। અને ગુજરાતનો જિલ્લો કયો આવશે? તો કચ્છ આવશે। કયો આવશે? કચ્છ આવશે। અને અહીંયા સૌથી, જો અરુણાચલ પ્રદેશ સૌથી છેલ્લે આવશે। ઓકે ત્યાર પછી તમને પૂછે કે સૌથી દક્ષિણમાં આવેલું રાજ્ય તો કયું આવશે? તમિલનાડુ। અને સૌથી ઉપર શું આવેલું છે? તો લદાખ। શું આવેલું છે? લદાખ। સમજ પડી તમને? ફરીથી, સૌથી ઉત્તરમાં આવેલું લદાખ, દક્ષિણમાં આવેલું તમિલનાડુ, પૂર્વમાં આવેલું કયું આવશે? અરુણાચલ પ્રદેશ, અને છેલ્લે આવેલું પશ્ચિમમાં ગુજરાત। ઓકે સૌથી પહેલાં સૂર્ય ઉગે ક્યાં? અરુણાચલ પ્રદેશમાં। આઠમે ક્યાં? ગુજરાતમાં, કચ્છમાં। સમજ પડી? ઓકે બિહાર અહીંયા આવેલું છે, એની બાજુમાં ઝારખંડ, એની બાજુમાં છત્તીસગઢ, છત્તીસગઢની બાજુમાં ઓરિસ્સા, ઓરિસ્સાની બાજુમાં પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળની બાજુમાં સિક્કિમ, પશ્ચિમ બંગાળની બાજુમાં અસમ, એની બાજુમાં મેઘાલય, અસમની બાજુમાં પાછું અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશની બાજુમાં નાગાલેન્ડ, નાગાલેન્ડની બાજુમાં મણિપુર, મણિપુરની બાજુમાં મિઝોરમ, અને એની બાજુમાં ત્રિપુરા। સમજ પડી તમને?
આ આટલા રાજ્યો છે એનો સમાવેશ શેમાં થાય છે ભાઈ? પૂર્વ ભારતમાં. પૂર્વ ભારત એક એવું વિસ્તાર છે કે ત્યાં કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ આવતો નથી. સમજ પડી તમને? કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ આવતો નથી. દક્ષિણમાં પણ કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ આવશે નહીં, બાકી બેમાં આવશે. ઓકે, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ અને મેઘાલય, આ આટલાનો સમાવેશ થાય છે. ઓકે, પૂર્વ ભારતમાં ઓડિશા, પશ્ચિમ બંગાળને દરિયા કિનારો મળે છે. જો અહીંયા આ આપણું શું છે ભાઈ? પશ્ચિમ બંગાળ. રેડી? આને દરિયા કિનારો મળે છે. જો આખું અહીંયા સુધી દરિયા કિનારો મળે છે. ઓકે, બીજો કોને મળે છે ભાઈ? તો કે ઓડિશાને. કોને મળે છે ભાઈ? ઓડિશાને. આ છે આપણું ઓડિશા. સમજ પડી? પૂર્વ ભારતના બે જ રાજ્યો એવા છે કે જેને શું મળે છે? દરિયા કિનારો. જો અહીંયા આટલો દરિયા કિનારો કોને મળે છે ભાઈ? ઓડિશાને મળે. અને એટલા માટે જ આ જે વિસ્તાર છે આને શું કહેવાય? બંગાળની ખાડી કહેવાય. આ પશ્ચિમ બંગાળની અંદર જ શું આવેલું છે? એની નજીકમાં આવેલું છે, એટલા માટે શું કહેવાય છે? બંગાળની ખાડી કહેવાય છે. ઓકે, ક્લિયર ત્યાં સુધી? આ સવાલ પૂછાય કે ક્યાં ક્યાં દરિયા કિનારો મળે છે, તો ઓડિશાને, પશ્ચિમ બંગાળને મળે છે. ઓકે, ત્યાર પછી બિહાર, ઝારખંડ, છત્તીસગઢ ને પશ્ચિમ બંગાળના લોકો રોટલી, શાક, શાકભાજીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જો આ બધા એકબીજાની બાજુમાં છે, જો આ બિહાર, આ છત્તીસગઢ, આ ઝારખંડ અને આ પશ્ચિમ બંગાળ, આ ચાર રાજ્યો છે એનો ખોરાક કયો છે ભાઈ? તો કે રોટલી, શાકભાજી અને શાક, જે આપણે સામાન્ય રીતે ખાઈએ છીએ. પર્વતીય વિસ્તારના લોકોનો મુખ્ય ખોરાક કયો છે? ભાત છે. કયો છે? ભાત. હવે આ પર્વતીય રાજ્યો કયા કયા ભાઈ? તો જે સેવન સિસ્ટર છે ને, એને પર્વતીય રાજ્યો પણ કહી શકે. પર્વતવાળા વિસ્તાર આવેલો છે ત્યાં. ઓકે, કઠોળ લીલા શાકભાજીનો ઉપયોગ પણ ખોરાકમાં થાય છે એ અહીંયા સેવન સિસ્ટરમાં. રસગુલ્લા અને સંદેશ નામની બંગાળી પ્રિય મીઠાઈ છે. ક્યાંની છે? બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છે. મેં તમને કીધું હતું કે જલેબી આવે તો ગુજરાતની અને રસગુલ્લા આવે તો ક્યાંના આવશે ભાઈ? ક્યાંના આવશે? પશ્ચિમ બંગાળના આવશે. આ છે રસગુલ્લા અને આ છે પેલી સંદેશ નામની જે વાનગી કહી છે ને એ. ક્લિયર છું? અહીંયા આ બંગાળની બધી ફેવરિટ વાનગીઓ છે. કદાચ તમારી ઈચ્છા હોય તો લઈ લેજો એક એક. ઓકે, ત્યાર પછી આગળ પહેરવેશ. બંગાળના લોકો, એમાં ખાસ કરીને પુરુષો, ધોતિયું, જબ્બો, ખંભે ખેસ અને માથે પાઘડી પહેરે છે. એટલે સામાન્ય રીતે પુરુષોનો પોશાક છે આખા ભારતમાં તમને સેમ જ જોવા મળે છે. લગભગ મોસ્ટ ઓફ બધે સેમ જ હતો. રેડી? પણ સ્ત્રીઓમાં થોડોક ચેન્જીસ જોવા મળે છે. સ્ત્રીઓ સાડી, સણીઓ અને કબજો પહેરે છે. હવે પેલી મરાઠી સાડી હતી, અહીંયા બંગાળી સાડી આવશે. કઈ આવશે ભાઈ? બંગાળી સાડી. હવે જો આ આ સાડી છે ને, બધી બંગાળી સાડી છે. કેવી છે ભાઈ? બંગાળી સાડી છે. દેખાય તમને અહીંયા? આ બધી બંગાળી સાડીનો પ્રકાર છે. એમાં મોટો તફાવત જોવા મળતો ઝારખંડ, અસમ ને ઓડિશાના પહેરવેશમાં કંઈ વધારે તમને તફાવત જોવા મળતો નથી. મતલબ એકબીજાના જેવું સેમ છે. ઓકે, સ્ત્રીઓ બંગાળી ઢબે શું પહેરે છે? સાડી પહેરે છે અને પાટલુંવાળું ધોતિયું અને રેશમી જબ્બો પહેરે છે પુરુષો. આ છે ને આ આ બંગાળનો ખાસ કરીને પહેરવેશ આપણે કહી શકીએ. શું? પાટલીવાળું ધોતિયું. આ પાટલીવાળું ધોતિયું કહેવાય. ખાસ કરીને આપણે અહીંયા જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના પેલા જે પાળતા હોય એ લોકો જ્યારે ધોતિયું પહેરે ને, ત્યારે પાટલીવાળું ધોતિયું પહેરતા. એવું ધોતિયું કોનું છે? બંગાળનું છે. અને રેશમી જબ્બો જો ઉપર પહેરો ને, રેશમી જબ્બો. ઓકે, મેદાની પ્રદેશના રાજ્યોમાં આપણે જેવા મકાનમાં રહીએ એવા મકાનમાં જ રહી છે. એટલે કે ઈટ સિમેન્ટના મકાનમાં રહી છે. ત્યાર પછી પર્વતીય વિસ્તાર છે. પર્વતીય વિસ્તાર એટલે શું ભાઈ? તો કે જે ડુંગરાળ વિસ્તાર છે ને, ત્યાં કેવા? તો કે ભાઈ ત્યાંના લાકડાના અને વાંસના મકાનો છે. જેમ આપણે કશ્મીરની અંદર વાત કરી હતી, હિમાચલ પ્રદેશની અંદર વાત કરેલી, એવા મકાનો તમને ક્યાં જોવા મળશે? તો કે ભાઈ જ્યાં પર્વતીય વિસ્તાર છે. પછી વધારે વરસાદવાળા જે પ્રદેશો છે ત્યાં સાપરા ઢાળવાળા હોય છે. મેં તમને કીધું હતું ને અગાઉ કે ત્યાં આવા કર્વવાળા શું હોય છે ભાઈ? સાપરા હશે, કે જેથી વરસાદનું પાણી એકદમ નીચે આવી જાય. બંગાળમાં ઘરના પાછલા ભાગમાં પુકુર, જો આ મોસ્ટ આઈએમપી છે. શબ્દ ખાસ પકડજો, પુકુર શબ્દ છે કે એને શું કહેવાય? નાનું તળાવ કહેવાય. જો આ દેખાય ને તમને,
આ મકાન છે એનો પાછળનો ભાગ છે એમાં તળાવ છે કે જેમાં એ માછલા પકવે છે. બંગાળી લોકો દરિયા કિનારે વસતા લોકો છે અને એ લોકોનો ભાત અને માછલી એનો શું છે પ્રિય ખોરાક છે અને એટલા માટે પાછળ શું રાખે છે નાનું તળાવ રાખે છે એને શું કહે છે પુકુર કહે છે. શું કહે છે પુકુર. જ્યારે તમે મેન્સમાં લખતા હોય અને ત્યારે આવો શબ્દ વાપરવાનો કે બંગાળી લોકોના જે મકાન છે એના પાછળના ભાગે પુકુર હોય છે. શું હોય છે પુકુર. જે આવા શબ્દો તમે આ લખો ને નાનું કડું તળાવ હોય છે તો એના કરતાં પુકુર લખો ને તો એનો માર્ક્સ વધારે મળે. રેડી. ત્યાર પછી પાછળના ભાગે રોજબરોજના ખોરાકમાં ઉપયોગ થાય છે એવા માછલા એ પકવે છે શેમાં આ તળાવની અંદર પુકુરમાં. ઓકે, હવે ભાષામાં આવીએ. કઈ ભાષા? તો કે પૂર્વની ભાષા. પૂર્વ ભારતમાં ઝારખંડ છત્તીસગઢ અને બિહારમાં કઈ ભાષા બોલાય છે? હિન્દી ભાષા બોલાય છે. આ બિહારમાં ક્યાંક તમને ભોજપુરી ભાષા પણ જોવા મળશે. ઓકે, પછી મૈથિલી, ભોજપુરી, મગધી એ બિહારની બોલાતી બોલીઓ છે. શું છે? બોલીઓ. જો આ મોસ્ટ આઈએમપી છે, મૈથિલી, ભોજપુરી અને મગધી. મગધ નામ સાંભળ્યું છે તમે? જો તમે પ્રાચીન ભારતનું નામ સાંભળ્યું હોય ને તો તમે મગધ નામ સાંભળ્યું છે. ચંદ્રગુપ્ત મૌર્ય છે એણે એક આજે કહીએ ને આપણે કે ભારત છે ને અલગ અલગ ટુકડામાં વહેંચાઈ ગયું છે. સંપૂર્ણ ભારત નથી આજે, એમાંથી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન બધું અલગ પડી ગયું. આટલા એ બધા જોડી અને એક ભારત બનતું અને એની રાજધાની હતી કઈ? મગધ. અને ત્યાં જે ભાષા બોલાય મગધી ભાષા કહેવાતી. મૈથિલી, ભોજપુરી અને મગધી આ બિહારની કેવી છે? બોલીઓ છે, જેમાં આપણે અહીંયા અલગ અલગ બોલીએ છીએ ને એ રીતના. અસમમાં અસમી ભાષા બોલાય, ઓડિશામાં ઉડિયા ભાષા. કઈ ભાષા બોલાય છે? ઉડિયા. જો એ પૂછાઈ શકે. પશ્ચિમ બંગાળમાં કઈ બોલાય છે? બંગાળી ભાષા. આ બધી આર્યકુળની ભાષા છે. હવેના બે ભાષા છે ને આ મોસ્ટ આઈએમપી તમારા માટે. અહીંયા કઈ છે ભાઈ? તો કે મિંજોરમમાં કઈ આવશે ભાઈ? તો કે મિંજો ભાષા બોલી, મિંજો બોલી. કઈ બોલી આવશે? મિંજો બોલી. અને મેઘાલયમાં ગારો અને ખાંસી આ બે ભાષા બોલાય છે. કઈ બોલાય છે? ગારો અને ખાંસી. આપેલો વરસાદ પડે ને ગારો થાય એની વાત નથી. ઓકે, આ ભાષાની વાત છે. ગારો અને ખાંસી ભાષા બોલાય છે. ઓકે, ત્યાર પછી એના ઉત્સવો એટલે કે એના તહેવારો ઉપર આવીએ. અસમમાં કયો? તો કે બિહુ તહેવાર ઉજવાય છે. કયો? અસમમાં બિહુ. જો આ મોસ્ટ આઈએમપી છે, આ પૂછાઈ શકે. અસમમાં કયો આવશે? બિહુ આવશે. ઓકે, ત્યાર પછી ઓડિશામાં કયું નૃત્ય આવશે? ઓડિસી નૃત્ય આવશે. ઓકે, અહીંયા જે તમને દેખાય ને આ જે દેખાય ને એ બિહુ નૃત્ય છે. અસમનું કયું નૃત્ય છે? બિહુ નૃત્ય છે. ઓકે, જગન્નાથપુરીની રથયાત્રા દુનિયાભરમાં જાણીતી છે. તમને ખ્યાલ છે કે આપણે અહીંયા પણ અષાઢ મહિનાની બીજના દિવસે શું નીકળે છે ભાઈ? અમદાવાદ ખાતે રથયાત્રા નીકળે છે. તો અહીંયા એટલે ક્યાં? તો કે જગન્નાથપુરી. એ ક્યાં આવેલું છે ભાઈ? કોઈ કહે મને. ઓડિશામાં આવેલું છે. ક્યાં આવેલું છે? ઓડિશામાં. અને ત્યાં અષાઢ સુદ બીજના દિવસે શું નીકળે છે? રથયાત્રા નીકળે છે એ જાણીતી છે. ભગવાન કૃષ્ણ છે ને, ભગવાન કૃષ્ણ એને પારધીએ બાણ મારેલું. ક્યાં મારેલું? આપણા ગુજરાતમાં મારેલું. કઈ જગ્યાએ? ભાલકા તીર્થ. ક્યાં આવેલું છે? ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. અને એ ભાલકા તીર્થમાં બાણ મારે છે અને પછી દરિયા કિનારે આવેલું સ્થળ છે અને ત્યાં દરિયામાં ભરતી આવે ને એનું સબ તણાય અને ક્યાં જાય છે? ઓડિશા જગન્નાથપુરી જાય છે. અને ત્યાં એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે અને એ ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે અને ત્યાં એની પાછળ ભાત વેચવામાં આવે છે અને એટલા માટે અહીંયાનો ખોરાક એવું કહેવાય છે ભાત છે. રેડી. અને એટલા માટે જગન્નાથપુરી ખાતે જે મંદિર આવેલું છે જગન્નાથજીનું, એ ભગવાન કૃષ્ણનું જે એક રૂપ છે અને એના માનમાં અહીંયા શું કાઢવામાં આવે છે? રથયાત્રા કાઢવામાં આવે છે અષાઢ સુદ બીજના દિવસે. ઓકે, બિહારમાં છઠ પૂજા કહીએ ને આપણે, એ છઠ પૂજા ક્યાં? બિહારમાં. પછી ભૈયાદૂત જેને આપણે ભાઈબીજ કહીએ. પછી પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનો તહેવાર, આ પૂછાઈ શકે. દુર્ગા પૂજા ક્યાં? તો કે ક્યાં આવશે? પશ્ચિમ બંગાળમાં. ઓકે, બિહારમાં છઠ પૂજા આવશે, ભૈયાદૂત આવશે. ઓકે, પછી ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. કેવો છે ભારત? એક બિન સાંપ્રદાયિક દેશ છે. આપણા બંધારણમાં આ શબ્દનો ઉલ્લેખ છે. શેમાં ઉલ્લેખ છે? આપણા બંધારણમાં. કે બિન સાંપ્રદાયિક દેશ છે એનો મતલબ શું થાય? કે ભારતનો કોઈ ધર્મ નથી.
ભારતનો કોઈ ધર્મ નથી, ભારતમાં બધા ધર્મના લોકો સમાન છે, એ ખ્રિસ્તી હોય, એ ઇસ્લામ ધર્મના લોકો હોય કે એ હિન્દુ ધર્મના લોકો હોય, બધા સમાન છે, ભારતનો કોઈ ધર્મ નથી. પાકિસ્તાન છે ને એને ઇસ્લામિક સ્ટેટ કહેવાય. શું કહેવાય ભાઈ? ઇસ્લામિક, કારણ કે એનો ધર્મ ફિક્સ છે, ઇસ્લામ ધર્મ છે. ભારતનો કોઈ ધર્મ નથી. ભારત કેવો? બિન સાંપ્રદાયિક દેશ છે. ધાર્મિક રાષ્ટ્રીય તહેવારો દરેક રાજ્યમાં ઉજવાય છે, જેમ કે દિવાળી છે તો આખા ભારતમાં ઉજવાય છે. રેડી? રાષ્ટ્રીય તહેવાર એટલે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ છે, આખા ભારતમાં ઉજવાય છે. ઓકે, તો ભારતના દરેક ધર્મના તહેવારો ભેદભાવ વિના સમરસતાથી ઉજવાય છે. ઉજવાય છે કે નહીં? આપણે નાતાલ બધા ધામધૂમથી ઉજવીએ છીએ. રેડી? તો ભારત છે કેવો છે? બિન સાંપ્રદાયિક દેશ છે, ભારતનો કોઈ ધર્મ નથી. આટલું જાણવું તમને ગમશે કે જે તમને પાઠ્ય પુસ્તકમાં પેલું આપેલું હોય ને એ છે સાથુ અથવા તો સત્તુ. બિહારની ખવાતી એક વિશિષ્ટ વાનગી છે. આને કહેવાય સાથુ. શું કહેવાય? સાથુ. ક્યાં ગવાય છે? ખવાય છે ભાઈ બિહારમાં. રેડી? એને બીજું નામ શું છે ભાઈ? સત્તુ નામ છે. ઓકે, અસમમાં ચા વ્યાપક રીતે પીવાતું પીણું છે. હમણાં નીચે કેમ ભીડ લાગી હતી ને? રેડી? એમ ગુજરાતમાં પીવાય છે એમ અસમમાં વધારે પીવાય છે. રેડી? ભારતમાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએ પાકતા તેલીબિયામાંથી મળતું તેલ જે તે પ્રદેશમાં ખાદ્યતેલ તરીકે ઉપયોગમાં લેવાય છે. તમને બધાને ખબર છે ગુજરાતમાં શું? તો કે સિંગ પાકે છે. ક્યાં સૌથી વધારે પાકે? ગુજરાતમાં જૂનાગઢ ખાતે. રેડી? અને એટલા માટે આપણે અહીંયા શું ખાઈએ છીએ? સિંગ તેલ ખાઈએ. શું ખાઈએ ભાઈ? સિંગ તેલ ખાઈએ. ઉત્તર ભારતમાં સરસવિયું તેલ ખાય. કયું ગાય? સરસવિયું, કારણ કે ત્યાં સરસવનું ઉત્પાદન વધારે થાય. અને દક્ષિણ ભારતમાં કોપરેલ, કારણ કે દરિયા કિનારાનો વિસ્તાર છે, ત્યાં નારિયેળી થાય અને નારિયેળમાંથી કાઢેલું તેલ છે એ ત્યાં ખાવામાં આવે છે. એટલે કોપરેલ ક્યાં વધારે ખવાય? દક્ષિણ ભારતમાં ખવાય. ઓકે, હવે તમારું સ્વાધ્યાય છે. શું છે ભાઈ? સ્વાધ્યાય. મેં તમને કીધું ને કે 5 માર્કનો તમારે સવાલ પૂછાય, એ આ સવાલો 5 માર્કમાં પૂછાઈ શકે. 2-3 વાક્યોમાં કીધા છે તમને, પણ આપણે સવિસ્તર લખવા પડે. ઓકે, 2-3 વાક્યોમાં કે એટલે 2 કે 3 માર્કનો સવાલ હશે. હવે જો અહીંયા શું કીધું કે ભારતના લોકોમાં કેવી કેવી ભિન્નતા જોવા મળે છે, સમજ પડી? હવે આમાં તમારે શું લખવાનું? પહેલું વાક્ય કયું લખવાનું ભાઈ? સૌથી પહેલાં શરૂઆત ક્યાંથી કરશું આપણે? તો કે ખોરાકમાં ભિન્નતા. હવે ખોરાકમાં ભિન્નતામાં તમે શું લખશો ભાઈ? તો કે ગુજરાતમાં ઘઉં ખવાય છે. સમજ પડી તમને? ગુજરાતમાં શું કહેવાય? તો કે ઘઉં. રેડી? પછી તમને એમ કે તમે લખી શકો કે રાજસ્થાનમાં શું ખવાય છે? તો કે બાજરો ખવાય છે. પછી પંજાબમાં શું ખવાય છે? તો કે ઘઉં ખવાય છે. પંજાબમાં શું ખવાય છે? તો કે ઘઉં ખવાય છે. પછી તમે લખો દરિયા કિનારાના વિસ્તારની અંદર શું ખવાય છે? ભાત અને માછલા ખવાય છે. રેડી? આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો તમે શું લખી શકો ભાઈ? તો કે પહેરવેશ. કયો લખી શકો? પહેરવેશ. તો કે ભાઈ ગુજરાતમાં પહેરાય છે, મહારાષ્ટ્રમાં પહેરાય છે, કશ્મીરમાં પહેરાય છે, દક્ષિણમાં પહેરાય છે. સમજ પડી તમને? ઓકે, ત્રીજો મુદ્દો તમારે કયો લખવાનો? ભાષા. કે ભાષામાં પણ શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે. પછી ચોથો મુદ્દો તમે શું લખી શકો? તહેવાર. કે અહીંયા આ તહેવાર ઉજવાય છે, અહીંયા આ તહેવાર ઉજવાય છે. મુખ્ય લખવાના, બહુ ડીપમાં લખવાનું ના હોય. સમજ પડી તમને? અહીંયા શું કીધું? 2 કે 3 વાક્યોમાં કીધું છે, તો એ પ્રમાણે આપણે લખવાનું. સમજ પડી? હું લખવાનું એ ક્લિયર છો એ બધાને? આપણે જે મુદ્દાઓ મેઇન ભણ્યા ને, એ મેઇન મુદ્દામાંથી મહત્ત્વના મહત્ત્વની બાબતો શું કરવાની? લખવાની. ક્લિયર અહીંયા સુધી? ઓકે, બીજો સવાલ શું કીધો? દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા. મેં તમને કીધું ને કે આ ખાસ યાદ રાખજો. કયા કુળની ભાષા છે? દ્રવિડ કુળની ભાષા છે. દ્રવિડ કુળની ભાષા છે. ઓકે, દરેક રાજ્યમાં બોલાતી ભાષા. તમિલનાડુમાં કઈ બોલાય ભાઈ? આંધ્રપ્રદેશમાં કઈ બોલાય? અહીંયા તમિલ આવશે. રેડી? આંધ્રપ્રદેશમાં કઈ આવશે ભાઈ? કઈ આવશે? તેલુગુ. હાલ ઓકે, પછી તો કે ભાઈ બીજી કઈ? કેરળમાં તો કે મલયાલમ. ઓકે, હજુ બાકી છે. કર્ણાટક. હા, કન્નડ. કર્ણાટકમાં કઈ આવશે? કન્નડ આવશે. અને હજુ એક બાકી છે આંધ્રપ્રદેશની સાથે, બીજું કયું હતું? તેલંગાણા. હા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. આવી ગયો તમારો? બસ આટલું લખો એટલે તમારો માર્ક પાકો. મેં તમને ત્યાંય કીધું હતું કે દક્ષિણની ભાષા પૂછા હે. કઈ કુળની? દ્રવિડ કુળની ભાષા.
ઓકે, હવે બિહારની ભાષા આવી. શું આવી? બિહારની અંદર મુખ્ય ભાષા અને બોલી, મુખ્ય ભાષા કઈ છે ભાઈ? હિન્દી છે. કઈ છે ભાઈ? હિન્દી છે. કઈ છે ભાઈ? હિન્દી. બોલીઓ કઈ કઈ હતી ભાઈ? મૈથિલી. કઈ હતી? મૈથિલી હતી. બીજી ભોજપુરી હતી. બીજી કઈ હતી? હજી એક હતી. કઈ? માગધી. હા, મગધની માગધી. માગધી. બસ આટલું લોકો ખતમ. આ મેન્સનો સવાલ છે, સમજ પડી તમને? બસ આ ત્રણ સવાલ છે. આ રીતના તમને કદાચ અહીંયા બિહારનું એવું પૂછ્યું છે, કદાચ તમને ઉત્તર ભારતમાંથી, દક્ષિણ ભારતમાંથી, મધ્ય ભારતમાંથી પૂછાઈ શકે. સમજ પડી તમને? ક્લિયર અહીંયા સુધી? ઓકે. ત્યાર પછી ટૂંકમાં નોંધ લખો. નોંધ લખવાનું કીધું છે કે પૂર્વ ભારતના રાજ્યો તથા બંગાળી પુરુષો તથા સ્ત્રીઓનો પહેરવેશ. પૂર્વ ભારતના રાજ્યોના નામ આપવાના કીધા છે. મેં તમને કીધું ને, સૌથી અઘરામાં અઘરા છે. કીધું હતું ને મેં તમને, ક્યાંથી શરૂઆત કરવાનું કીધું હતું? બિહારથી. ક્યાંથી કીધું હતું? બિહાર. એની બાજુમાં શું કીધું હતું? ઝારખંડ. શું કીધું હતું? ઝારખંડ. એની બાજુમાં છત્તીસગઢ. ઓકે. એની બાજુમાં પછી આપણે શરૂઆત કરી હતી ઓડિશાથી. ઓડિશા. ઓડિશા પછી પશ્ચિમ બંગાળ. ઓકે. પશ્ચિમ બંગાળની બાજુમાં સિક્કિમ. ઓકે. સિક્કિમની બાજુમાં શું આવશે? એક એવું સ્થળ, હા, અસમ, કે જે જોડે છે. અસમ. ઓકે. અસમની બાજુમાં તો કે આ બાજુ પછી ઉપરની સાઈડ અરુણાચલ પ્રદેશ. શું આવશે? અરુણાચલ પ્રદેશ. ઓકે. એની બાજુમાં, એની નીચે આવશે નાગાલેન્ડ. કયું આવશે? નાગાલેન્ડ. એની બાજુમાં તો કે મેઘાલય. ઓકે. પછી શું? તો કે ત્રિપુરા. ઓકે. મોટાભાગના આવી ગયા છે. બસ આ રીતના કરવાનું છે તમારે, સમજ પડી? એ જે મેપ આપ્યો ને, મેં તમને આની, હું તમને શું આપી દે? તો કે આ પીપીટી આપી દે તમને, એની પીડીએફ આપી દે. આ પીડીએફ છે એમાં તમને મેપ આપેલો છે. એ મેપમાં તમારે શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે. અથવા તો જો તમારીથી શક્ય હોય તો મેપ એક બે ખરીદી લેવાના, એમાં તમારે શું કરવાનું? પૂરવાનું. કયા પૂરવાના? ખાસ કરીને કયા? પૂર્વ ભારતના. ઓકે. બંગાળી પુરુષો તથા સ્ત્રીઓનો પહેરવેશ તો સેમ જ છે. સાડી છે, કબજો છે અને બંગાળી ઢબની સાડી. આ સાડી કઈ? બંગાળી ઢબની. સમજ પડી? અને નીચે શું આવે? તો કે ધોતી. ઓકે. એ પણ કેવી? પાટલીવાળી. કેવી કીધી? પાટલીવાળી ધોતી. ઓકે. અને સ્ત્રીઓમાં તો આવી ગયું અને પુરુષોમાં આવી ગયું. પુરુષોમાં તો સેમ જ છે. ઓકે. આટલું છું. પશ્ચિમ ભારતના તહેવારો. હવે પશ્ચિમ ભારત ક્યાં આવ્યું ભાઈ? પશ્ચિમ ભારતમાં કયું કયું રાજ્ય આવે? ગુજરાત, રાજસ્થાન. હવે એના તહેવારો કીધા. ગુજરાતના તહેવારો તો તમને ખબર છે, નવરાત્રિ છે, શિવરાત્રિ છે મધ્યપ્રદેશમાં. રાજસ્થાનમાં કયા કયા આવશે? હોળી આવશે. બીજું કયું કીધું હતું? ગણગોર છે. રેડી. પછી પંજાબમાં, સોરી પંજાબ નહીં આવે, એમાં કયું આવશે? રાજસ્થાન. પછી મહારાષ્ટ્રમાં કયું? ગણેશ ચતુર્થી. તો આ બધા તહેવારો લખવાના, સમજ પડી? એના ઉપર થોડું ડિટેલમાં લખવાનું, સમજ પડી તમને? આ તમારો ટૂંક નોંધ થઈ. ઓકે. હવે એમસીક્યુ એવો કે કયું, કેવું તાપમાન ધરાવતા પ્રદેશોના લોકો પહેરવેશ સુતરાવ તથા ઓછા રંગોવાળો હોય છે? શું આવશે? કેવું તાપમાન હશે? બીજી સ્લાઇડમાં આપણે ભણ્યા હતા. કેવું આવશે? જ્યાં તાપમાન વધુ હોય ત્યાં કેવા સુતરાવ કપડાં પહેરવામાં આવે? સમજ પડી? ગરમી જ્યાં વધુ હોય ત્યાં શું પહેરવામાં આવે? સુતરાવ કપડાં. ઊંટના ચામડામાંથી બનેલા પગરખા ક્યાં આવશે ભાઈ? ક્યાં આવશે? રાજસ્થાન આવશે. ઓકે. ત્યાર પછી ગોવામાં કઈ ભાષા આવશે? કોંકણી ભાષા આવશે. ઓકે. ત્યાર પછી કયા રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગે છે? પંજાબ. શેમાંથી? ઘઉંમાંથી બનાવેલો. માઘ મેળો ક્યાં આવશે? કુંભ મેળો અને માઘ મેળો ઉત્તર ભારતમાં, ઉત્તર પ્રદેશ. એટલે અહીંયા શું આવશે? અલ્હાબાદ. અથવા તો શું આપેલું છે? પ્રયાગરાજ આપેલું છે. પોંગલ ક્યાં આવશે ભાઈ? દક્ષિણનો તહેવાર છે. પોંગલ ક્યાંનો છે ભાઈ? કયો આવશે? તમિલનાડુનો આવશે. ક્યાંનો આવશે? તમિલનાડુનો. ઓકે. અને ઉત્તરાખંડ રાજ્ય કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે ભાઈ? તો પર્વતીય. ઉત્તરાખંડમાં કેવું છે ભાઈ? પર્વત વિસ્તાર વધારે છે. ક્લિયર ત્યાં સુધી? ઓકે. જો આ એમસીક્યુ ટાઈપ, આ તમારા કયા છે? પ્રાથમિક પરીક્ષાના છે. ક્યાંના છે? પ્રાથમિક પરીક્ષાના. અને પછી ઓલા ડિટેલમાં તમારા શેના છે? મુખ્ય પરીક્ષાના. આવી ગયા બંને? ઓકે. હજુ જો ડીપમાં જવો ને તો આમાંથી સવાલો પૂછાય. વેશભૂષા એટલે તમને શું પૂછે? કે પહેરવેશમાંથી સવાલો પૂછી શકે, અલગ અલગમાંથી.
પછી તમને શું કીધું કે દરેક રાજ્યોના વેશભૂષાના ચિત્રો ચોંટાડી અંક તૈયાર કરો. મતલબ તમારે બધા રાજ્યોની શું યાદ રાખવી પડશે, વેશભૂષા એટલે પહેરવેશ તમારે યાદ રાખવો પડશે. રસોઈના પુસ્તકો મેળવી દરેક રાજ્યની મીઠાઈની યાદી બનાવો. એટલે તમને પૂછે ભાઈ ગુજરાતની મીઠાઈ કઈ જાણીતી છે, ભાઈ શું આવશે ગુજરાતનું? શું કીધું તું મેં તમને? જલેબી. બંગાળનું શું પૂછી શકે તમને? શું આવશે? રસગુલ્લા. પછી તમને બીજી એક હતી, રસમ ક્યાંનું જાણીતું છે? દક્ષિણમાં. પણ રાજ્ય પૂછે તો કયું આવશે? બે હતું, એક હતું કઈ, ઇડલી અને બીજું કયું હતું? તમિલનાડુનું આવશે, પણ ઇડલી અને રસમ. ઓકે, એટલે આ યાદ રાખવાનું આ રીતના તમે યાદ. પછી શું કીધું કે મેળાઓની મુલાકાત લ્યો. તો પછી મેળાઓ તમારે જ્યાં જ્યાં મેળો ભરાય છે એ યાદ રાખવાના છે. હવે મુલાકાત લેવા ના જવાનો, યુટ્યુબમાં લઈ લેવાની મુલાકાત. રેડી? આ બસ, આનાથી વધારે કાંઈ નહીં પૂછે, આટલું કરશું એટલે ઇનફ છે. ઓકે, અહીંયા આપણું ધોરણ 9માં સાંસ્કૃતિક વારસાનો જે પોર્શન હતો એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે ક્યાં જવાનું છે? ધોરણ 10માં જવાનું છે. થોડુંક છે ને પાઠ્યપુસ્તકમાં ઉલટું કરી નાખ્યું છે. શું ઉલટું કરી નાખ્યું હું તમને બતાવું. આનું પહેલું ચેપ્ટર કયું છે ભાઈ? ભારતનો વારસો. વારસો કોને કહેવાય? એ પહેલાં ભણાવવાનું હોય ભાઈ કે પછી ડાયરેક્ટ ભારતનું લોકજીવન પહેલાં ભણાવવાનું હોય? રેડી? હકીકતમાં આ 9માં ધોરણમાં આપવાનું ચેપ્ટર હતું ને આપ્યું તમને 10માં ધોરણમાં. ઓકે, થાય ક્યારે કહું. હવે શેની વાત કરવાની છે? ભારતના વારસાની વાત કરવાની. અહીંયા સામાન્ય રીતે તમને એટલે કીધું છે કે વારસો કહેવાય કોને. શું કીધું છે ભાઈ? વારસો કહેવાય કોને? કોને વારસો કહેવાય? હવે મને કહો, મેં તમને પહેલાં જ કહી દીધું કોને કહેવાય. જો વારસો છે ને બે પ્રકારનો હોય. એક વારસા માટે આપણને કોકને મારવા માટે તૈયાર થઈ જઈએ. રેડી? જે આપણા બાપ દાદા પાસેથી મળે એ. રેડી? કે જો બાપા મકાનમાં ભાગ ન આપે તો પછી. અત્યારે સૌથી વધારે સાબરમતી જેલ અહીંયા આવી, તમને ખ્યાલ છે અમદાવાદમાં. અને ત્યાં છે ને જેલ ઓફિસના ભજીયા મળે. શું મળે? જેલ ઓફિસના ભજીયા મળે. ના, બધા કેદીઓ હોય. કોણ હોય? કેદીઓ હોય. અને લલન ટોપ કરીને એક ન્યૂઝ ચેનલ છે, એના ઉપર એમણે કવરેજ કરેલું છે. એમાં એ બધા કેદીઓ જે ભજીયા બનાવીને ના બધા છે ને એનું ઇન્ટરવ્યુ લીધું. તો એને પૂછવામાં આવ્યું તો એમાંથી મોટા ભાગના લોકોએ એવું કીધું કે તમે અહીંયા શેના માટે છા, અથવા તો તમે જે શેના માટે સજા કાપો. એ બધા પાકા કામના કેદી કહેવાય. કેવા કહેવાય? પાકા કામના કેદી. મતલબ જેને આજીવન સજા પડી હોય એવી, 14 વર્ષથી વધારે સજા હોય. તો પૂછ્યું તો એણે એમ જ કીધું કે અમે છે ને શેઢામાંથી પેદા હતા. શેમાંથી? શેઢામાંથી. શેઢો કોને કહેવાય? ખેતરની બે પેલો હા હોય ને એ, કે અહીંયાથી બે હદ નક્કી કરતા હોય. તો એ શેઢામાંથી અમે બાંધ્યા ને એમાંથી એકબીજાને ઉડાડી મૂક્યા ને એમાંથી અમે અહીંયા પહોંચી ગયા. રેડી? એટલે ઈ વારસા માટે આપણે મળી પડીએ છીએ. ઈ આપણો ભૌતિક વારસો કહેવાય. શું કહેવાય ભાઈ? ભૌતિક વારસો કહેવાય. પણ પ્રાકૃતિક વારસો એ આવે. રેડી? એ વારસો શું છે એની વાત કરવાની છે. વારસો એટલે કે આપણા પૂર્વજો જે થઈ ગયા એને આપણને જે ભેટમાં આપ્યું એ. રેડી? કે પછી આપણે બાંધીને લીધું એ, એને આપણે શું કહેવું? વારસો કહેવું. અને સાંસ્કૃતિક વારસો એટલે કે જીવન જીવવાની રીત, કે જીવન જીવવા માટે જે ઉપયોગી છે એને શું કહેવું ભાઈ? સાંસ્કૃતિ કહેવું, સંસ્કૃતિ કહેવું. ઓકે, આવો કંઈક શ્લોક સરસ મજાનો આપેલો છે. શ્લોક તમારે ગોખીને જવાનો છે. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતમાં પ્રાચીન ગ્રંથોમાં વિષ્ણુ પુરાણ પ્રાચીન છે એવું કહેવાય છે. કયું પુરાણ પ્રાચીન ગણાય છે? વિષ્ણુ પુરાણ. આવું કંઈક વિષ્ણુ પુરાણ છે. કોણે લખેલું છે? મહર્ષિ વેદવ્યાસે. કોણે લખેલું છે? મહર્ષિ વેદવ્યાસે લખેલું છે પુરાણ. કેટલા પુરાણો છે? પુરાણોની સંખ્યા કેટલી? વેદોની સંખ્યા કેટલી આવશે? 4 આવશે. ઓકે, વેદોની સંખ્યા 4 છે. હા, પુરાણો કેટલા આવશે? 18 આવશે. પછી ઉપનિષદ આવશે 108. રેડી? આ તમારા જે વૈદિક સંસ્કૃતિ તમે ભણશો ને એમાં આવશે બધું ઇતિહાસમાં. પણ આ તો સામાન્ય બેઝિક માહિતી. વિષ્ણુ પુરાણમાં કંઈક આવું લખેલું છે. રેડી? એ તમારે યાદ રાખી લેવાનું, મારે જરૂર નથી. ઓકે, એનો મતલબ શું થાય? કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ એક સ્થળનું નામ જેને આપણે ભારતવર્ષ કહીએ છીએ. શું કીધું છે? ભારત કંઈક આપણું આવું છે. હવે પ્રોપર કેવું છે મને નથી ખબર, પણ આવું કંઈક છે. રેડી?
ઓકે, તો અહીંયા શું કીધું કે સમુદ્રની ઉત્તરે આ સમુદ્ર છે આપણો, કયો છે ભાઈ? અરબ સાગર છે, એની ઉપરના ભાગે આવેલું છે ઉત્તરે, અને હિમાલયની દક્ષિણે અહીંયા આપણો હિમાલય આવેલો છે, અને હિમાલયનો આ નીચેનો ભાગ એટલે દક્ષિણ, અને અહીંયાથી એક પ્રદેશ શરૂ થાય છે એનું નામ શું છે ભાઈ? ભારતવર્ષ, જેના સંતાનો ભારતીયો છીએ તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય આરંભે લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. રામાયણ તમે જોતા હોય ને તો પછી એમાં શરૂ થાય છે તો પહેલાં આ શબ્દ આર્યાવર્તે, જંબુદ્વીપે, ભારતખંડે, રેડી? તો આટલા આપણા જૂના પૌરાણિક નામો હતા. આર્યોનો રાજા હતો ભરત, અને એના નામ ઉપરથી ભારત નામ આવે છે. ભારત વર્ષ, ભારત, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત, આર્યો એવા એના ઉપરથી આર્યાવર્ત નામ પડ્યું. સમજ પડી? આ એક એક નામે આપણે સમજશું. આટલા નામ છે, આ નામ તમારે યાદ રાખવા પડશે. ઈઝી છે, યાદ રહી જાય. ઓકે, પછી શું કીધું કે પૂર્વ પશ્ચિમ દક્ષ, પૂર્વ પશ્ચિમ દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર છે, તમને બધાને ખબર છે. આવું કંઈક છે ને આપણે અહીંયા, અહીંયા સમુદ્ર છે, અહીંયા સમુદ્ર છે ને અહીંયા સમુદ્ર છે કે નહીં? મેં તમને કીધું ને કે દ્વિકલ્પ છે દક્ષિણ ભારત. કેવું છે? દ્વિકલ્પ છે. પૂર્વ, પૂર્વ ક્યાં આવ્યું ભાઈ? આ બાજુ આવ્યું. પૂર્વ પશ્ચિમ ક્યાં આવ્યું? તો કે અહીંયા ગુજરાતનો દરિયા કિનારો છે કે નહીં? અને દક્ષિણ, આ દક્ષિણ છે, આને દરિયા કિનારો મળ્યો છે. સમુદ્ર ઉત્તર દિશામાં, આ ઉપરનો ભાગ એટલે આપણો અહીંયા જમ્મુ અને લદાખ, તો એને શું મળ્યો છે? હિમાલયની ગિરિમાળાઓ મળેલી છે. શું મળેલી છે? હિમાલયની ગિરિમાળા. એવી કુદરતી સીમા ધરાવે, એ કાંઈ આપણે સમુદ્ર બનાવવા નહોતા ગયા, રેડી? કે હિમાલયમાં આપણે કંઈક ટોલી ઠલવીને હિમાલય કંઈ બનાવ્યો નહોતો. કુદરતી રીતે બનેલ છે, એ આપણી સીમાઓ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાય અને વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિ મહાનંદમાં વળી ગઈ. કેવા શું માંગે છે કે તમે એક સાંભળ્યું છે કે ભારત એક સોનાની સીડિયા તરીકે ઓળખાતો, રેડી? કે ભારત છે ને, મેં તમને હમણાં કીધું એમ કે બીજા બધા રાષ્ટ્ર કરતાં ભારત છે ને એક વિવિધતા ધરાવતો દેશ છે. શું કામ ભાઈ? કે ભાઈ જે આરબ દેશો હતા તો એની પાસે ખેતીની કોઈ સુવિધા હતી નહોતી, એની પાસે રણ પ્રદેશ જ હતો. એને ઠંડી હિમાલયમાં બરફ જોવા જવું હોય તો એને ક્યાં આવવું પડતું? ભારત જ આવવું પડે. આવવું પડે કે નહીં? સમુદ્ર જોવો હોય તો એને ક્યાં આવવું પડતું? ભારત આવવું પડતું. હવે ભારતના લોકોને જવું છે રણ જોવા તો ક્યાં વ્યા જાય? રાજસ્થાનમાં વ્યા જાય. એને જવું પડે ભાઈ યુએઈ? ના જવું પડે. સમુદ્ર જોવું હોય તો પછી ગુજરાતમાં વ્યા હોય તો હાલે કે નહીં? રેડી? હિમાલય જોવો તો કશ્મીરમાં વ્યા જાય તો ચાલે કે નહીં? આ વિવિધતા હતી. હવે યુરોપિયન પ્રજા હતી, એની પાસે બરફ હતો, પણ એની પાસે શું નહોતું ભાઈ? તો કે એની પાસે ખેતીની એવી સુવિધા હતી નહીં કે ત્યાં કપાસનું ઉત્પાદન કરી શકે, ગળીનું ઉત્પાદન કરી શકે, મરી મસાલાનું ઉત્પાદન કરી શકે એવી જમીન હતી નહીં. હવે એની એને જરૂર પડી તો એના માટે એને ક્યાં આવવું પડ્યું ભાઈ? ભારતમાં આવવું પડ્યું. અને એટલા માટે ભારત છે એની પાસે બધું હતું, અને એટલા માટે વિદેશની પ્રજાને ક્યાં આવવું પડ્યું ભાઈ? ભારત આવવું પડ્યું. અને એટલા માટે ભારત છે શું કહેવાય છે ભાઈ? કે સમૃદ્ધિ ધરાવતો દેશ છે, ને એટલા માટે સોનાની સીડિયા તરીકે ઓળખાતો. અને એ પ્રજા ભારતમાં આવી અને પછી ભારતના કોઈ ગમી ગયા એમને, કોઈ એમની સાથે એમણે લગ્ન કરી લીધા, તો પછી શું થઈ ગયા? એ ભારતમાં ભળી ગયા. અને અંતે શું કહે? ભારત એક વિશાળ સમૃદ્ધ દેશ બની ગયો. ભલે વિસ્તારની દ્રષ્ટિએ આપણે 7મા નંબરે આવીએ, પણ વસ્તીમાં આપણે કંઈ ઘટવા દઈએ નહીં. વિશ્વમાં 1લા નંબર ઉપર આપણે અત્યારે આવી ગયા છીએ, રેડી? એટલે વિશ્વમાં 7મા નંબરનો વસ્તીની દ્રષ્ટિએ અને વિસ્તારની દ્રષ્ટિએ 7મા નંબર, અને વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબર યાદ રાખવાનો છે. કયો યાદ રાખવાનો છે? બીજો નંબર. ભલે 1લા નંબરે આવી ગયા છીએ, પણ હજી પાઠ્યપુસ્તકમાં બેડલું નથી, ત્યાં સુધી આપણે શું રાખશું? બીજો નંબર. આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા, અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢી આપણા વારસાનું શું થયું? હસ્તાંતરણ થયું, તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. હવે કેમ હસ્તાંતરણ થયું? મેં તમને ઉદાહરણ પહેલાં આપી દીધું કે આપણને જીન્સનું પેન્ટ શું કહેવાય, ટી શર્ટ શું કહેવાય આપણને ખબર હતી નહીં, પણ યુરોપિયન પ્રજા આવી
અને એ લોકો પહેરતા તો આપણે કર્યું ચાલો, બર્ગર અને પીઝા છે આપણને ખબર હતી નહીં, આપણને રોટલામાં ખબર પડતી, આપણને રોટલીમાં ખબર પડતી, પણ પીઝા ને બર્ગર શું કહેવાય આપણને ખબર હતી નહીં. એ યુરોપથી એ લોકો આવ્યા ને આપણને ખબર પડી કે પીઝા ને બર્ગર કંઈક આવા હોય, રેડી. અને એટલા માટે આપણે પીઝા ને બર્ગર ખાતા થઈ ગયા, રેડી. તો એ બધા લોકો આવ્યા ને આપણા માટે કંઈક ગિફ્ટ લઈને આવ્યા. અંગ્રેજી ભાષા શું છે આપણને ખબર હતી નહીં. આપણે સંસ્કૃતને હિન્દીમાં ને ગુજરાતીમાં બા બાટી બોલાવતા અને નાથી પછી ક્યાં આવી ગયા, ઇંગ્લિશમાં આવી ગયા, રેડી. તો એ આપણી જે પેઢી હતી એની પાસે સંસ્કૃત હતું, એની પાસે શું હતું, ગુજરાતી હતું, એની પાસે હિન્દી હતું, એ આપણને આપતા ગયા. અને આ લોકો આવ્યા તો એ આપણને શું આપતા ગયા ભાઈ, અંગ્રેજી આપતા ગયા. અને એ બધું પછી મિક્સ થઈને પછી વિજયભાઈ રૂપાણીની જેમ આપણે શું બોલીએ કે પતરા તો ઉડેગા હી, રેડી. તો એ પછી નવી ભાષાનો ત્યાંથી શું થાય, એક નવી સંસ્કૃતિની શરૂઆત થાય. મતલબ આપણને આપણા પૂર્વજો તરફથી ધીમે ધીમે વારસામાં મળતું ગયું. ભારતનું સ્થાન અને વિસ્તાર. પ્રાચીન ભારત ઘણું વિશાળ હતું, ઘણું વિશાળ એટલે બહુ મોટું હતું. જો આ શું છે ભાઈ, અત્યારનું ભારત શું છે હું દોરું છું, અહીંયાથી શરૂ થાય છે આટલું, અહીંયાથી શરૂ થતું આ અત્યારનું ભારત દોરું છું. અત્યારનું ભારત કંઈક એટલું છે, આ જમ્મુ કાશ્મીર અહીંયાથી આમ લઈ લઈએ આપણે, ઓકે, અહીંયા સુધી, મતલબ આ લદ્દાખ અને જમ્મુ કાશ્મીર સુધી આટલું હતું આપણું ભારત, અત્યારે આટલું છે. પહેલાં કયું કયું હતું, તો કે આ જે તમે જોવો છો ને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનો ભાગ, એ પણ ક્યાં હતું ભાઈ, ભારતમાં હતું. અહીંયા કંઈક તમને જોવા મળશે ભૂટાન, રેડી, એ પણ આપણે અહીંયા હતું. આ નેપાળ છે આપણામાં હતું, રેડી. અહીંયા છે અફઘાનિસ્તાન સુધી, આ બધું ક્યાં હતું, ભારતમાં હતું. એટલે બહુ વિશાળ હતું. બાંગ્લાદેશ તો તે ખોવાઈ ગયું, એ બાંગ્લાદેશ આમાં જ હતું, અહીંયા આવે બાંગ્લાદેશ, રેડી. તો એ બાંગ્લાદેશ પણ ક્યાં હતું, ભારતમાં જ હતું, આટલું વિશાળ ભારત હતું, રેડી. હવે એમાંથી કેટલું થઈ ગયું, ભૂટાન નીકળી ગયું, નેપાળ નીકળી ગયું, મ્યાનમાર નીકળી ગયું, બાંગ્લાદેશ નીકળી ગયું, અફઘાનિસ્તાન નીકળી ગયું અને પાકિસ્તાન નીકળી ગયું. આટલા જે ઓછા છે ને એ બધું કેમાં સમાવિષ્ટ હતું ભાઈ, પ્રાચીન ભારતમાં એ હતું. હાલ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં કેટલામાં નંબરે છે ભાઈ, 7મા નંબરે છે. અને વસ્તીમાં કોઈ દિવસ આપણે પાછા પડીએ નહીં, એટલે બીજા નંબરે હતા હતા, હવે આપણે હતા થઈ ગયા, કારણ કે હવે પહેલા નંબરે આવી ગયા છે. પણ હજુ આમાં બદલું નથી, એટલે આપણે તો કયું યાદ રાખવાનું છે, બીજા નંબર યાદ રાખવાનું છે, ઓકે. વૈવિધ્યસભર વારસો. ભારત એ આપણને વિશ્વને સમૃદ્ધ વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે, રેડી. ભારતને કોઈને, ભારતની પ્રજાને કોઈના દેશમાં જઈને ઘૂસણખોરી કરવી ગમતી નથી. આજ સુધી તમે ક્યાંય સાંભળ્યું નહીં કે ભારતનું કોઈ પણ વ્યક્તિ છે એ વિદેશમાં જઈને કોઈ વિસ્તાર પસાવી પાડ્યો. પણ તમે જોયું છે કે વિદેશી પ્રજાઓએ ભારતમાં આવી અને ભારતના ઘણા બધી લૂંટફાટો કરી છે. એટલે ભારતની પ્રજા વેપારી પ્રજાને કેવી છે, શાંતિપ્રિય પ્રજા છે. ચત, શીત અને આનંદનો અનુભવ તમને પ્રાપ્ત થાય ક્યાંથી ભાઈ, ભારતની સંસ્કૃતિમાંથી. આ ત્રણ શબ્દો સંસ્કૃતમાં છે, પણ આ ત્રણ યાદ રાખવાના છે તમને કે ભારતની સંસ્કૃતિમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે. શાંતિ છે, પછી આનંદ છે અને ઉલ્લાસ છે, એ આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે. સત, ચિત્ત અને આનંદ. અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ શું બની, સમૃદ્ધ બની. મેં તમને કીધું ને, અંગ્રેજો આવ્યા, પછી મુઘલો આવ્યા, અને પછી યુરોપિયનમાંથી અલગ અલગ દેશના લોકો આવ્યા, આ બધા ભેગા થયા અને એક વિશાળ સમૃદ્ધિ બની. ભારતે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યો આજે પણ વિશ્વમાં શું થાય છે, પ્રશંસા થાય છે. ગાંધીને બધા યાદ કરે છે, શું કામ કરે છે ભાઈ, અહિંસા માટે, સત્ય માટે યાદ કરે છે. રેડી, ગાંધીજી કદાચ તમને હચોડા ના ગમે, પણ એની જરૂર તો તમારે પડે જ તે, ક્યાંય ના પડે તો ખીચામાં તો પડે જ તે, રેડી. ત્યાર પછી ભારત એ આપણને વિશ્વને સમૃદ્ધ અને આત્મવાત થઈ ગઈ, ઓકે. સિંધુ ખીણની સંસ્કૃતિથી લોકોની લોકોથી શરૂ કરી આજ દિન સુધી લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્યો દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. કઈ રીતના ભાઈ, તો કે સિંધુ સંસ્કૃતિ એટલે મોહેન્જો દડો. કયો આવશે, મોહેન્જો દડો અથવા તો સિંધુ ખીણની સંસ્કૃતિ. ત્યાંથી શરૂ કરી અને આજ દિન સુધી જે પણ લોકો આવ્યા ભારતમાં એને ભારતને સમૃદ્ધ કર્યું. કઈ રીતના ભાઈ,
तो कि भाई आपने धोळावीरा मेळ्यु, शू मेळ्यु भाई? धोळावीरा। आ एक आपणो वारसो छे, એ કોણ આપીને ગયો આપણને ભાઈ? સિંધુખીણ સભ્યતાના લોકો આપીને ગયા ને। ઓકે, ભારતને તાજમહેલ મળ્યો, શું મળ્યું? તાજમહલ મળ્યો। કોણ આપીને ગયું? મુઘલો આપીને ગયા આપણને। ભારત છે ને કાંકરિયા તળાવ મળ્યું, કોણ આપીને ગયું? સલ્તનત કાળમાં મળ્યું આપણને। ઓકે, ભારત છે એને મહેલો મળ્યા, અંગ્રેજો છે એમણે મહેલો, રેલવે મળી, કોણે આપી? અંગ્રેજોએ આપી। તો આ બધા લોકો જે ભારતને આવ્યા, ભારતમાં એમણે પોતાની આવડત, અંગ્રેજો પાસે શેની આવડત હતી? તો કે એની પાસે રેલવેની, તાર ટપાલની આવડત હતી, તો એણે શું આપ્યું ભારતને? એ આપ્યું બુદ્ધિ અને શક્તિ। તો કે રાજાઓ પાસે મહેલો બનાવવાની શક્તિ હતી, એની પાસે પૈસા હતા અને આવડત હતી, અને એટલા માટે વિવિધ મહેલો, વાવ છે, રાણકી વાવ છે, ચાંપાનેરનો કિલ્લો છે, જૂનાગઢની અંદર કયો મહેલ આવશે, કયો આવશે કિલ્લો, કે પછી ઉપરકોટનો કિલ્લો આવશે, બીજું શું આવશે? અશોકનો શિલાલેખ છે। આ બધા લોકો આવ્યા, એણે આપણને કંઈક ને કંઈક આપ્યું છે। ઓકે, હજુ તમને ઉદાહરણ આપું, ભારતને બીજું શું મળ્યું? તો કે ભીમબેટકાની ગુફાની અંદર ચિત્રો મળ્યા, ભગવાન બુદ્ધ આવ્યા, તો ભગવાન બુદ્ધે એક નવી સંસ્કૃતિ આપી આપણને, શાંતિ અને અહિંસાની વાત કરી। જૈન લોકો આવ્યા તો એણે શું? અહિંસાની વાત કરી। આ બધું લોકો, આ બધા લોકો આવતા જાય ને આપણને અલગ અલગ આપતા જાય ને આપણે બધું ભેગું કરતા જાય, આમ આપણી સંસ્કૃતિ શું બની? વિશાળ બની। ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં અનેક ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, પછી કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, બધાનો ફાળો છે। કોનો ફાળો નથી આમાં? કે ઋષિ મુનિઓ છે આપણને શું આપીને ગયા? કે વેદો છે, વૈદિક સંસ્કૃતિ આપીને ગયા। ઓકે, સંતો આપણને શું આપી ગયા? કે લોકો સાથે કઈ રીતના વર્તવું, કેમ જીવન જીવવું, એ આપીને ગયા। વિદુષીઓ એટલે કે જે બહારથી જે પ્રવાસી હોય એ આપણને કંઈક આપીને ગયા। વિદ્વાનો આવ્યા કે જે આપણને અલગ અલગ કળાઓ આપીને ગયા। ચિંતકો આવ્યા કે ધર્મની અંદર આ સુધારો કરવા જોઈએ, એ આપણને કહીને ગયા। કલાકારો આવ્યા, કલાકારો તો આપણા ભારતમાં બહુ બધા છે અલગ અલગ પ્રકારના, રેડી? તો એ બધા કલાકારો આપણને કંઈકનું કંઈક આપીને ગયા। કારીગરો, તો કારીગરો અલગ મહેલો છે, કિલ્લાઓ બધું બનાવીને ગયા। વૈજ્ઞાનિકો છે, તો કે અબ્દુલ કલામ આપણને મિસાઇલ ટેકનોલોજી આપીને ગયા। સંશોધકો છે, તો કે અલગ અલગ સ્થળોનું, અલગ અલગ વસ્તુનું સંશોધન કર્યું। સાહિત્યકારો છે, અલગ અલગ પુસ્તકો આપી ગયા। શિક્ષણશાસ્ત્રીઓ, બધા લોકોએ બધાનો શું છે? અલગ અલગ ફાળો છે। ત્યાર પછી તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીતિરિવાજો વગેરે પણ ભારતને મળ્યા। કે જે યુરોપિયનો આવ્યા તો એનું બધી વસ્તુ આપણને મળી કે નહીં? ખ્રિસ્તી ધર્મ અહીં આવ્યો, એની શાસન શૈલી કે શાસન કઈ રીતના જોઈ, બંદૂકો લઈને આવ્યા, રેડી? કે સીધો આવ્યો કે જો સીધો, રેડી? પછી ભાષા, એની ભાષા અંગ્રેજી આપીને ગયા। એની કલા, તો યુરોપિયન શૈલી આપણને આપીને ગયા। ચિત્રો એના આપીને ગયા, એની બોલી આપીને ગયા। પછી એનો પહેરવેશ આપી ગયા, જીન્સ ને ટી શર્ટ, પછી એના રીતિરિવાજો, રેડી? તો આ બધું અલગ અલગ લોકો આવીને આપણને આપતા ગયા। ભારતમાં ભારતીગળ સંસ્કૃતિનું આ રીતે આપણી સંસ્કૃતિનું શું થયું ભાઈ? નિર્માણ થયું। સંસ્કૃતિનો અર્થ, હકીકતમાં ચેપ્ટર અહીંયાથી શરૂ થાય હવે। જીવન જીવવાની રીત એટલે શું ભાઈ? તો કે સંસ્કૃતિ, મેં તમને કીધું ને કે ઘરે બાથરૂમની અંદર જે રીતના આપણે ગીતો ગાતા હોય એવા અહીંયા ગાઈએ નહીં। શું કામ ના ગાઈએ ભાઈ? તો કે આપણે સમાજમાં બેઠા છે, તો એને શું કહેવાય ભાઈ? જીવન જીવવાની રીત કહેવાય, એને શું કહેવાય ભાઈ? સંસ્કૃતિ કહેવાય। ઓકે, દેશ કે સમાજના કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ અને રીતિ ઇત્યાદિ વગેરે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બની। બહુ સરસ મજાનું વાક્ય કીધું છે કે દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો, કેવા સંજોગો બદલાણા? તો કે જે આપણે સ્લેટમાં લખતા એની જગ્યાએ હવે ડિજિટલ સ્લેટ આવી ગઈ, આ સંજોગો બદલાણા, તો આપણે પરિવર્તન પામવું પડ્યું। ઓકે, જીવનમાં આવતા પરિવર્તનો, કે જીવનમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા, રેડી? કે જીવનમાં આપણે ધોતી ને ખમીજ પહેરતા હતા, એ કાઢીને હવે આપણે જીન્સ અને ટી શર્ટ સુધી આવી ગયા। ઓકે, સુધારાઓ આવ્યા, કેવા સુધારા આવ્યા? કે ભાઈ ભૂત થાય છે, શું થાય છે? ભૂત થાય છે, તો એ ભૂતને હવે આપણે ભૂલી ગયા છીએ, રેડી? પછી સામાજિક નીતિ, કે સતી પ્રથા હતી, પછી દૂધ પીતીની પેલું હતું, પ્રથા હતી, એ બધું બંધ કર્યું, એ સામાજિક સુધારા આવ્યા। ઘણા બધા નીતિ નિયમો આવ્યા,
આ બધી વસ્તુ આવ્યું ને એના કારણે સમાજની અંદર શું તો કે અલગ અલગ પરિવર્તન આવ્યા ને એમાં સંસ્કૃતિમાં શું થયો સુધારો વધારો છો. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. શું કીધું ભાઈ? સંસ્કૃતિ એટલે શું થાય? માનવ મનનું ખેડાણ. મતલબ કે નવી નવી વસ્તુ જે જાણવા મળે છે એને આપણે સંસ્કૃતિ કહી શકીએ. સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, જો આ બધું આવી જાય સંસ્કૃતિમાં. ટેવો, ઘણા બધાને ઘણી બધી ટેવો હોય, રેડી, કે કોઈક પાંચ જણા બેઠા હોય ને પાછળથી કાંકરી ચાળો કરવાની કોઈકને ટેવ હોય તો એ પણ સંસ્કૃતિમાં આવે. મૂલ્યો, ઘણા બધાના ઘણા બધા મૂલ્યો હોય, કે ઘણા બધા લોકો કહેતા કે હું રિશ્વત ક્યારેય નહીં લઉં, રેડી, તો એનું મૂલ્ય છું. ઘણા બધાને એવું હોય કે આપણે મળશે એટલે મૂકશું નહીં, રેડી, તો એનું મૂલ્ય છું, રેડી. પછી આચાર વિચાર, કોઈક સારા વિચાર આપીને જાય ને કોઈક ખરાબ વિચાર આવીને જાય. આપણામાં કહેવત છે, રેડી, કે કાળિયાની બાજુમાં ધોળિયો બેસે, વાન નો આવે પણ હાન તો આવે. એટલે કહેવા એવું માગે કે ભલે એનો કાળો હોય એવો પેલો કાળો ના થઈ જાય પણ એના વિચારો તો આવે એમ. ધાર્મિક પરંપરાઓ, કે ખ્રિસ્તી ધર્મ હોય કે પછી જૈન ધર્મ હોય તો એમાંથી આપણે થોડું ઘણું મેળવું. ઓકે, રહેણી કહેણી, રેડી. આ બહુ હવે કેવું કે પહેલાં કેવું હતું, બધા કાચા મકાનમાં રહેતા તો બધા કાચા મકાન બનાવતા, રેડી. પછી કોઈકે ધાબાવાળું મકાન બનાવ્યું તો પછી ગામમાં એ ચલણ નવું શરૂ છું, ધાબાવાળા મકાન, એટલે રહેઠાણમાં ફેરફાર છું. જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો કરીએ તો આપણને શું મળે? એકંદરે સંસ્કૃતિ મળે. આ બધાને ભેગા કરો એટલે આપણને શું મળે ભાઈ? સંસ્કૃતિ મળે. વારસો એટલે શું? વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. મેં તમને કીધું ને કે ઈ ન મળે તો આપણે લડી પણ લઈએ. ઇતિહાસકારોએ ભારતના ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. ક્યાંથી? સિંધુ સંસ્કૃતિ પહેલાંનો, ત્યાંથી શરૂ કરીને આજ સુધી, એટલે કે હજારો વર્ષ જૂનો છે એમ. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં, આપણે પહેલાં પ્રતિજ્ઞા પત્ર બોલતા પેલું, રેડી, કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, રેડી, તો હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ વૈવિધ્યપૂર્ણ વારસાનો મને શું છે ભાઈ? ગર્વ છે, એમ કહીએ છીએ. પણ ખાલી કહીએ છીએ, આપણે એવું કંઈ કરતા નથી. શું કામ ભાઈ એવું નથી કરતા? કે પછી એવું કેમ હું કહી શકું કે નથી કરતા? તમે જો કે આપણો કોઈ, માનો કે દીવમાં તમે ગયા, દીવમાં તમે ગયા, દીવનો કિલ્લો છે, તો તમે કિલ્લા ઉપર જાઓ, તમે તો તમે કિલ્લા ઉપર જોયું છે કે ઘણા બધા શું કરતા હોય છે, તો કે આમ, માનો કે આ કિલ્લો છે અને કિલ્લાની દિવાલ છે, તો પછી ત્યાં આમ દિલ દોરે, પછી એના નામ લખે કે નહીં, જોયું હશે તમે, કદાચ ન જોયું મારી પાસે ફોટા છે, રેડી. તો આ આપણે સાચવતા નથી, આ આપણે શું છે? ધરોહર છે, આપણો વારસો છે, રેડી, એને આપણે બગાડીએ છીએ. અને એટલા માટે તમને ખ્યાલ હશે કે ભારત સરકારે એક નવી યોજના ચાલુ કરી છે, એડોપ યોજના, કોઈને ખ્યાલ હોય તો, કે હવે તમારે કોઈ પણ સ્થળે, કોઈ પણ દિલ્હી છે કે એની આજુબાજુમાં જે કંઈ કિલ્લાઓ છે, કે લાલ કિલ્લો છે, કે આગ્રાનો તાજમહેલ છે, કે આ બધામાં ફરવા જવું હોય તો તમારે ટિકિટ આપવી પડે. શું કામ ભાઈ? તો કે તમે જે નુકસાન પહોંચાડો છો એ નુકસાન એની એક કંપનીને આપી દીધું, નુકસાન પહોંચાડે તો ફાઇન લેવાનો અને એની સાર સંભાળ રાખવાનું કામ તમારે કરવાનું, રેડી. આ એડોપ યોજના લાવી પડી. શું કામ? તો કે આપણે એને આ પ્રતિજ્ઞાનું પાલન કરતા નહોતા. સમૃદ્ધ વારસો એટલે ભારતને સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય, એટલે કે આપણે વિશ્વને આપેલી ભેટ આપણા તરફથી. ઓકે, ભારતના આ વારસાને નીચે દર્શાવેલ બે ભાગમાં વહેંચી શકાય. કયા કયા ભાઈ? એક તો પ્રાકૃતિક વારસો અને બીજો કેવો? સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે એ આપણે ના બનાવ્યો હોય, આપણે બનાવેલો ના હોય. ટૂંકમાં હું તમને કહી દઉં, પર્વતો છે, પછી નદીઓ છે, ઝરણાઓ છે, વૃક્ષો છે, પ્રાણીઓ છે, જે આપણે નથી બનાવ્યો એને શું કહેવાય? પ્રાકૃતિક વારસો કહેવાય, કુદરતે બનાવેલો છે. અને સાંસ્કૃતિક વારસો એટલે એમાં બાકીનું બધું આવી જાય, કિલ્લાઓ, મહેલો, કે પછી જે આપણે બનાવ્યો એ બધો માનવસર્જિત બધું આવી જાય. ઓકે, બે ભાગ પડ્યા. આ મોસ્ટ આઈએમપી છે, જો વારસાના બે પ્રકાર છે. કયા કયા? એક આવશે પ્રાકૃતિક વારસો અને બીજો કયો આવશે? સાંસ્કૃતિક વારસો. ઓકે, હવે જો પહેલાં પ્રાકૃતિક વારસો કોને કહેવાય એની વાત કરીએ, કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચે નિકટતાના સંબંધોનું પરિણામ એટલે શું થાય? પ્રાકૃતિક વારસો થાય. પ્રાકૃતિક વારસો એ કુદરતની શું છે ભાઈ? ભેટ છે. આ તમારે યાદ રાખવાનું છે. પ્રાકૃતિક વારસો કોની? તો કે કુદરતની ભેટ છે. ક્યાંથી આવ્યો આપણી પાસે?
प्रकृति पर्यावरण अने मानव जीवन की वच्चे नी निकटता संबंध एने शू कहवाय छे प्राकृतिक वारसो कहवाय छे। आ अहींथी आव्यो आ बधुं भेगू थाय ने त्यारे प्राकृतिक वारसो आवे। ओके हवे एमां कोनो कोनो तो के ऊंचा पर्वतो जेम के हिमालय छे, नदीओ जेम के गंगा यमुना सरस्वती, झरणाओ छे, सागरो छे, लांबा दरिया किनाराओ छे, विशाळ फळદ્રુપ મેદાનો છે, ખીણ પ્રદેશો છે અને રણનો સમાવેશ થાય છે। આ બધો શેમાં આવશે? જે કાંઈ અહીંયા દેખાય છે તમને એ બધાનો શેમાં સમાવેશ થાય છે ભાઈ? પ્રાકૃતિક વારસામાં। ઓકે ત્યાર પછી વૃક્ષો પણ આવી જાય, વનસ્પતિ પણ આવી જાય, જીવજંતુ પણ આવી જાય, કોક્રોચ કોતો એ પણ એમાં આવી જાય। ઓકે ઋતુઓ, ઋતુઓ શિયાળો ઉનાળો ચોમાસું એ બધું એમાં આવી જાય। પશુ પંખીઓ પ્રાણીઓ અને વૈવિધ્ય ભૂમિ દ્રષ્ટિઓ જેને આપણે લેન્ડસ્કેપ કહીએ છીએ, આજે દેખાય વિવિધ પ્રકારના ખડકો અને ખનિજો, આ બધાનો સમાવેશ શેમાં થાય છે ભાઈ? પ્રાકૃતિક વારસામાં થાય છે। શેમાં થાય છે? પ્રાકૃતિક વારસામાં। તમને કે પ્રાકૃતિક વારસાના ઉદાહરણો આપો તો મનમાં જેટલું તમને કુદરતી બનાવેલું આવે એ બધું લખી નાખવાનું, એટલે પ્રાકૃતિક વારસો। પ્રાકૃતિક વારસા સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો આપણને પંચતંત્રની વાર્તામાંથી મળે છે। કોની છે પંચતંત્રની વાર્તા? વિષ્ણુ શર્માની છે। કોની છે? વિષ્ણુ શર્માની છે, અને એમાંથી આપણને એના ઉદાહરણો મળે છે। ઓકે બૌદ્ધ ધર્મની જાતક કથાઓ, કે અલગ અલગ જાતક કથાઓ છે બૌદ્ધ ધર્મથી, એમાંથી પણ આપણને પ્રાકૃતિક વારસાના શું મળે છે? પુરાવાઓ મળે છે। આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુ અને પ્રકૃતિનો સંબંધ જોવા મળે છે। કેવું? મનસ ખંડોરિયાએ લખ્યું છે કે એ ડાળ ડાળ જાણે, આ ડાળ ડાળ જાણે રસ્તા વંશ, આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના। રેડી? તો એમાં વસંત ઋતુની વાત કરી, પછી આપણે પેલું સાંભળતા હોય કે વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, રેડી, અષાઢી સાંજના અંબર ગાજે મેઘા ડંબર ગાજે। તો આ જે અલગ અલગ ગીતો છે એમાં શેનો સમાવેશ કર્યો? કે ભાઈ આપણી પ્રકૃતિનો આપણે સમાવેશ કરેલો છે, એને શું કહેવાય છે ભાઈ? કે આપણો અને પ્રકૃતિ વચ્ચેનો શું છે ભાઈ? સંબંધ છે। જેમ કે તમે સાંભળ્યું છે કે આજનો ચાંદલિયો લાગે મને બહુ વાલો, રેડી, કે તો એને શું કહેવાય ભાઈ? તો કે પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચેના સંબંધોનું ઉદાહરણ કહી શકાય। આપણા ગીતો છે, તહેવારો છે, તહેવારોમાં મેં તમને કીધું કે ઈદ આવે તો ઈદની ઉજવણી એ ચાંદ દેખાય તો જ કરે, તો એનો સંબંધ છો આપણે? આપણે સૂર્ય ઉગે એટલે સૂર્યને અર્ઘ કરીએ, આપણે અર્ઘ ચડાવીએ, પાણી ચડાવીએ કે નહીં, તો આપણા સંબંધો છે। તહેવારો, તહેવારોમાં આપણને ખબર છે કે ઘણા બધા એવા તહેવારો છે, જેમ કે વર્ષાવતરીનું વ્રત આવે છે, રેડી, તો એમના પતિની લાંબી આવરદા માટે પહેલાં આપણે વીંટીએ છીએ, તો એ સંબંધો છે એમની સાથે। કવિતાઓ છે, ચિત્રો છે, કે આપણે દોરીએ ને કે ચિત્રોની કવિતાની, આપણે કોઈ ચિત્રો દોરીએ તો એમાં તમને ખબર છે આપણે શું દોરીએ છીએ। ઓકે ઋતુ ચક્રનું નિરૂપણ, આ બધું શું છે ભાઈ? તો કે આપણો પ્રાકૃતિક વારસાનો એક ભાગ છે। પછી નિચર્ગો પ્રસાર એટલે કે નેચરોપથી, જેને આપણે કહીએ છીએ આયુર્વેદિક યુનાની ચિકિત્સા પદ્ધતિનો પણ સમાવેશ થાય છે। કોરોના આવ્યો એટલે આપણે કહેતા હળદર મળો ખાવા, શું ખાવા મળો? હળદર મળો ખાવા, અરડુસી મળો ખાવા, તુલસીના પાન મળો ખાવા, આવું કહેતા ને ઉકાળો બનાવીને મળો પીવા, એટલે તો આ શું દર્શાવે છે? કે પ્રાકૃતિક વારસા સાથે માનવના સંબંધો દર્શાવે છે। શું દર્શાવે છે? પ્રાકૃતિક વારસા સાથે માનવના સંબંધો દર્શાવે છે। ઓકે પછી શું કીધું? ભૂમિ આકરો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે, દાખલા તરીકે હિમાલય પર્વતનો ભૂમિ આકાર જે તમને અહીંયા દેખાય છે। હિમાલયના અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિઓ આવેલી છે। ભગવાન રામના ભાઈ એટલે લક્ષ્મણ જ્યારે મૂર્છિત થાય છે ત્યારે હનુમાનજી લેવા માટે નીકળે છે, નીકળે કે નહીં? એ જ રીતના વનસ્પતિ ખનિજો અને અવનવા પશુ પંખીઓ અને શિખરો બરફથી છવાયેલા રહે છે, તેનાથી મોટી નદીઓ જેમ કે ગંગા યમુના જેમાંથી નીકળે છે, હિમાલયમાંથી નીકળે છે, તો એ બધી બારે માસ શું રહે છે? પાણીથી ભરપૂર રહે છે। એ કદાચ ના હોય તો એ નદીઓ ના હોત, એ નદીઓ ના હોત તો આપણને પીવાને પાણીની સમસ્યા ઊભી થાત, એના કારણે મોટા મોટા નગરોનો ઉદ્ભવ થાત નહીં, એટલે માનવોનો એની સાથે શું છે ભાઈ? સંબંધ છે। તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે હિમાલયમાં, હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ, કે જેને આપણે ચાર ધામની યાત્રામાં સમાવેશ કરીએ છીએ, આ બધા સ્થળો આવેલા છે। નંદા દેવી જેવા શિખરો આવેલા છે, ભારતનું ઊંચામાં ઊંચું શિખર કેવું હોય તો કહી શકીએ નંદા દેવી।
ભારત માટે હિમાલયનું સ્થળ ઘણું મહત્વનું છે. રેડી? કે જો કદાચ હિમાલય ના હોત તો શું થાત એમ, અથવા તો હિમાલય ના હોત તો પ્રકૃતિ ઉપર કઈ અસર થાત? એટલે આપણા માટે આ બહુ મહત્વનો છે. નદીઓ છે તો પ્રાચીન કાળથી જ આપણને ખબર છે કે નદીઓનો આપણે જળમાર્ગ તરીકે ઉપયોગ કરતા આવ્યા છે. સિંધુ રાવી નદી કિનારે ભારતીય સંસ્કૃતિ પોષણ પામી છે. તમે જોયું છે કે આપણને જે અલગ અલગ નગરો મળ્યા જે પ્રાચીન સમયના છે, પ્રાચીન સમયના મતલબ કે આજથી હજારો વર્ષો જૂના છે, એ કઈ નદીના કિનારેથી મળ્યા? સિંધુ નદીના કિનારેથી. અને એટલા માટે આપણે એને શું કહીએ છીએ? સિંધુ સભ્યતા કહીએ છીએ. પછી સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી બધી જ નદીઓ ભારતના લોકજીવન પર પ્રગાઢ શું પામે છે? અસર પાણે. અને એટલા માટે ભારત છે એને સપ્ત સિંધુનો પ્રદેશ કહેવામાં આવે છે કે સાત નદીઓના સંગમ સ્થળે ભારતીય સંસ્કૃતિનો શું થયેલો છે? વિકાસ થયેલો છે. અને એટલા માટે સપ્ત સિંધુની સંસ્કૃતિ કહેવાય છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈનું પાણી, ખેતી કે વીજળી કે જળમાર્ગ, આ બધા માટે નદીઓનું સ્થાન કેવું છે? મહત્વનું છે. આ બધામાં નદીઓ ઉપયોગી થાય. આમાંથી એટલામાંથી સવાલો પૂછવાની સંભાવના ઓછી છે, પણ હમણાં શરૂ થાય ને, જ્યાંથી માનવસર્જિત વારસાની શરૂઆત થાય ને ત્યાંથી પૂછાય. આમાંથી સવાલો પૂછાય તો તમને આવડી જાય. પૂછાય કેવા સવાલો આમાંથી ખબર? કે નંદા દેવી શિખર છે એ શેમાં આવેલું છે ભાઈ? તો હિમાલયમાં આવેલું છે. સમજ પડી? આવા સવાલો પૂછાય. ઓકે. ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે માનવીએ નદી પાણીનો ઉપયોગ કર્યો છે. નદીના પાણીના ઉપયોગની વાત કરેલી છે. ઓકે, બીજી વાત કરીએ કે સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય અને કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રાકૃતિક વારસામાંથી મેળવ્યો છે. આપણે કરીએ છીએ ને પેલો ફોટો પાડીએ કે જ્યારે સૂર્ય અથમતો હોય ને નદીની કે દરિયાની અંદર જતો હોય એવો ફોટો પાડીએ છીએ આપણે, તો આ એની વાત કરેલી છે. તેથી આપણને નદીઓ અને લોકમાતાનું બિરુદ આપ્યું. જો આ સવાલ બને કે આપણે કોને લોકમાતાનું બિરુદ આપેલું છે, તો કે નદીઓને. તમને સવાલ પૂછાય કે કયા સાહિત્યકાર છે નદીઓને લોકમાતા કહેતા, તો કાકા સાહેબ કાલેલકર આવશે. કોણ આવશે? કાકા સાહેબ કાલેલકર છે એ નદીઓને શું કહેતા? લોકમાતા. સવાલ તમને પૂછે કે આપણે કોને લોકમાતા કહીએ છીએ, તો નદીઓને કહીએ છીએ. આ સવાલ પૂછાઈ શકે. જો હવે તમને મેન્સનો સવાલ કઈ રીતના બને કે શા માટે નદીઓને આપણે લોકમાતા કહીએ છીએ? શું પૂછાય સવાલ? શા માટે નદીઓને આપણે લોકમાતા કહીએ છીએ? તો તમારે પછી ત્યાં લખવું પડે. શું લખવાનું? તો કે પહેલું શું લખવાનું ભાઈ? તો કે આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ. શું કામ? તો કે આપણા જે મોટા મોટા નગરો છે એનો વિકાસ કોને કિનારે થયેલો છે? નદીઓના કિનારે થયેલો છે. આપણી સિંધુખીણ સભ્યતાથી શરૂ કરી અને આજ સુધીના જેટલા પણ નગરો છે એનો વિકાસ ક્યાં થયેલો છે? નદી કિનારે થયેલો છે. નદીમાંથી મળતા પાણીમાંથી આપણે રોજબરોજની ક્રિયાઓ જેમાં આમાં બધી વર્ણવી હતી એ બધી તમારે લખવાની. રેડી? બીજું તમને લખવામાં આવે કે નદી જો ના હોત તો આ સમસ્યાઓ થાત આપણને. સમજ પડી? આ બધી વસ્તુ તમારે લખવાની. રેડી? અને એટલા માટે નદીઓને આપણે શું કહીએ છીએ? લોકમાતા કહીએ છીએ. આ તમારો મેન્સનો સવાલ બને. ક્લિયર અહીંયા સુધી? ઓકે. વનસ્પતિ જીવન, કે હવે અહીંયાથી પાછો બીજો મેન્સનો સવાલ બને કે વનસ્પતિ જીવન ઉપર નોંધ લખો અથવા તો ટૂંક નોંધ લખો, તો એમાં પછી તમારે આ બધું લખવું પડે કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. એટલે કે આદિકાળથી, જ્યારે આદિ માનવ હતા ને ત્યારથી જ પર્યાવરણ પ્રેમી છે. ભાઈ તમે કેવો કે સાહેબ તમને કેમ ખબર પડી? કેવો મને ઉદાહરણ આપો. આપણને કેમ ખબર પડી કે આપણે આદિકાળથી જ પર્યાવરણ પ્રેમી છે? બોલો. હા, એ જે ચિત્રો છે પ્રકૃતિના ચિત્રો છે એનું એ પણ કહી શકીએ. પછી તમે વિચારો કે આપણે વડની કે પછી આપણે અલગ અલગ વૃક્ષોની પૂજા કરીએ છીએ, તો એ પ્રકૃતિનો જ એક ભાગ છો. સૂર્યની પૂજા કરીએ તો એ પણ પ્રકૃતિનો ભાગ છો. આનો બધાનો ઉલ્લેખ તમને ક્યાં જોવા મળે છે? વેદોમાં જોવા મળે છે. તો વૈદિક સંસ્કૃતિ તો આજથી હજારો લાખો વર્ષ જૂની છે. તો ખબર પડી આપણને કે આપણે પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ પ્રેમી હતા. વૃક્ષ પ્રેમ છે. રેડી? ચિપકો આંદોલનને યાદ કરો તમે. પુષ્પ પ્રેમ છે. પછી છોડવાઓ પ્રત્યેનો આપણો આદર છે, કે કોઈક છોડ તોડતું હોય તો આપણે એને અટકાવીએ છીએ. આ આપણો પ્રેમ દર્શાવે છે. માણસ, પ્રાણી, પશુ પંખી આહાર માટે પણ શેનો ઉપયોગ કરે છે? વનસ્પતિનો ઉપયોગ કરે. જો આ વનસ્પતિ ઉપર ટૂંક નોંધ લખવાની કહે ને ત્યારે તમે ઉપયોગ કરી શકો કે
આ બધું વસ્તુ દર્શાવે છે. પછી આ બધા માટે આપણે એનો ઉપયોગ કરીએ. આ બીજો મુદ્દો આવે, વડ પીપળાની આપણે પૂજા કરીએ છીએ, તુલસીની પૂજા કરીએ છીએ, વડસાવત્રીનું વ્રત છે એની પૂજા કરીએ. તો આ બધી વસ્તુ છે એમાં લખવાની તમારે ભાઈ, તો કે વનસ્પતિ ઉપર ટૂંકનો દેખે ને ત્યારે લખવાની, મેન્સનો સવાલ છે. ઓકે, ત્યાર પછી વનસ્પતિમાં અનાજ, અનાજનો પણ તમે, કઠોળનો પણ તમે એમાં ઉપયોગ દર્શાવી શકો. પછી આ ઔષધિ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ, એક તો આપણા ભોજનમાં પણ ઉપયોગ કરીએ અને ઔષધિ તરીકે પણ. રેડી, જો તમને બાદી થઈ જાય તમે હરડેનો ઉપયોગ કરી શકો, આમળાનો ઉપયોગ કરી શકો. પછી બહેડા છે, કુવારપાઠું છે, તમને કોઈ જગ્યાએ તમે આગથી દાદો છો તો તમે શેનો ઉપયોગ કરો છો, કુવારપાઠોનો. પછી અરડુસી છે, તમને ઉધરસ કે શરદી થઈ જાય તો, લીમડો છે, તો આ બધાનો આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરતા હતા. પછી આપણે અલગ અલગ પ્રકારના સ્પ્રે બનાવવા માટે કે પછી અલગ અલગ જગ્યાએ શેનો ઉપયોગ કરીએ છીએ, તો કે ફૂલોનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આ બધું તમારે એમાં લખવું પડે, પણ તમારે છે ને સંક્ષિપ્તમાં લખવાનું. રેડી, કે ફૂલો છે તો એનો ઉપયોગ આ જગ્યાએ આપણે કરીએ છીએ, સમજ પડી? તો આ તમારા મેન્સના સવાલ કહેવાય. વન્યજીવ, વાઇલ્ડ લાઈફ, એટલે કે પ્રાણીઓ છે, એના વિશે વાત કરીએ કે પ્રાણીઓ આપણને શા માટે ઉપયોગી છે એની વાત કરીએ. પ્રાચીન સમયથી જ ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાનો સાથે સાથે પ્રાણી પ્રેમી પણ હતો. કેમ ખબર પડી કે આપણે પ્રાણી પ્રેમી છીએ? કે આપણા અલગ અલગ દેવી દેવતાઓ છે તો એના વાહનો તમે જુઓ કોણ છે, પ્રાણીઓ છે. રેડી, કેમ એ સાયકલ લઈને નહોતા આટા મારતા? રેડી, કારણ કે પ્રાણી પ્રેમીઓ હતા. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીસ, હરણ, રોજ, સાબર, સંસલા, અજગર, સાપ, નોળિયા, નાગ, ઘો, સાહુડી જેવા અનેક જીવો છે એ આપણે પૃથ્વી ઉપર જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલો જોવા મળે છે. આ પૂછાય, શું પૂછાય? આ પૂછાય કે તમને એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે, તો કે ગીરના જંગલોમાં જોવા મળે છે. તમને એવું પૂછાય ભાઈ કે વાઘ ક્યાં જોવા મળે છે ભારતમાં? રોયલ બેંગલ ટાઈગર, કે જે આપણું શું છે ભાઈ, રાષ્ટ્રીય પ્રાણી છે. રેડી, એ ક્યાં તમને જોવા મળશે? બંગાળની અંદર. ઓકે, સિંહ તમને ક્યાં જોવા મળશે? ગુજરાતમાં ગીરના જંગલોમાં. ઓકે, ગેંડો ક્યાં જોવા મળશે? કયું અભયારણ્ય છે? કાજીરંગા અભયારણ્ય. ઓકે, પછી શિયાળ છે, રીંસના આપણે અહીંયા 3 કે 4 અભયારણ્યો આવેલા છે. કયા કયા આવશે? રતનમહાલ છે, પછી બાલા કે એવું કંઈક આવે છે. હા, તો આ બધા રીંસ માટેના છે. હરણ માટેના, હરણ માટે આપણે કહી શકીએ કે કાળિયાર ક્યાં આવેલું છે ભાઈ? વેરાવળદર, ભાવનગરમાં આવેલું છે. પછી સંસલા, અજગર, સાપ, નોળિયા, ઘો અને સાહુડી, આ બધા કેવા છે? તો કે અહીંથી આપણે એવું કહી શકીએ કે આ સરીસૃપ પ્રાણીઓ કહી શકીએ. નાગ છે, સાપ છે અને સરીસૃપમાં અજગર છે, પછી નોળિયો છે, પછી ઘો છે. આ સાહુડી છે, સરીસૃપમાં ના આવે, આપેલું કાંટાવાળું આવે ને એને સાહુડી કહેવાય. ઓકે, તો આ બધા આપણે યાદ રાખવા પડે, સવાલ તમને પૂછાય. ઓકે, ત્યાર પછી આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્ય જીવો, જેમ કે વાઘ છે આપણું શું છે, રાષ્ટ્રીય પ્રાણી છે, મોર છે આપણું શું છે, રાષ્ટ્રીય પક્ષી છે, પછી મગર છે, ગરુડ છે, તો ગરુડ છે અલગ દેવી દેવતાના શું છે, વાહનો છે. રેડી, તો આ બધાને સ્થાન અપાયું છે. શું કામ? તો કે આ આપણો પ્રાણી પ્રેમ દર્શાવે છે. ઓકે, વન્ય જીવમાં આનાથી વધારે મહત્ત્વ ના મળ્યું કહેવાય કે આપણું જે રાષ્ટ્રીય મુદ્રા છે અને એમાં આપણે શું, તો કે 4 સિંહોની આકૃતિ, 1, 2, 3 અને 4, ચારે બાજુથી તમે જોવો તો ખ્યાલ આવે. પછી હાથી, ઘોડા, આ અહીંયા બધા તમે જોવો છો, આખલો છે, હાથી છે, ઘોડો છે, એના બધાને સ્થાન આપવામાં આવ્યું છે. બળદ છે. ઓકે, તો પ્રકૃતિ, આ બધાને આકૃતિ અંકિત થયેલી છે. હવે સવાલ અહીંયાથી પૂછાય કે નીચેનામાંથી કયું પ્રાણી છે એને રાષ્ટ્રીય મુદ્રામાં સ્થાન નથી મળ્યું? સમજ પડી તમને? તો કોણ કોણ આવશે ભાઈ? સિંહ આવશે, ઘોડો આવશે, હાથી આવશે અને બળદ આવશે. આ બધાને સ્થાન મળેલું છે, આની સિવાયના જે આવે એને સ્થાન મળેલું નથી. અહીંયા કદાચ બળદની જગ્યાએ તમને આખલો લખી દે, શું લખી દે? આખલો, તો પણ ચાલે. સમજ પડી તમને? ક્લિયર ત્યાં સુધી? એટલે આવા સવાલો પૂછાય. ઓકે, પછી આપણે વન્યજીવ, પછી અભયારણ્યો છે, આ બધું બનાવ્યું છે, એના દ્વારા આપણે એને શું આપીએ? રક્ષણ આપીએ. હવે આ અહીંથી તમારા માટે મોસ્ટ ટાઈમ બી શરૂ થાય છે, સાંસ્કૃતિક વારસો. અહીંયાથી સવાલો વધારે પૂછાય. ભારતે જગતને વિવિધતાપૂર્ણ સમૃદ્ધ વારસાની ભેટ આપી છે.
सांस्कृतिक वारसो એટલે માનવ સર્જિત વારસો, પ્રાકૃતિક વારસો એટલે કુદરતી સર્જિત, અને આ વારસો એટલે કેવો? માનવ સર્જિત. શું કહેવાય માનવ સર્જિતમાં શું આવે ભાઈ? તો કે કિલ્લાઓ છે, મહેલો છે, વાવો છે, કે પછી શિલાલેખો છે, સ્તંભલેખો છે, આ બધાને શું કહેવાય ભાઈ? સાંસ્કૃતિક વારસો કહેવાય. શું કહેવાય ભાઈ? સાંસ્કૃતિક વારસો. આપણે ભણવાનો પણ કયો આવે? સાંસ્કૃતિક વારસો ભણવાનો આવે, પ્રાકૃતિક વારસો ભણવાનો આવતો નથી. આમાંય પાછા બે ભાગ પડે, મૂર્ત અને અમૂર્ત વારસો. કેવો? મૂર્ત અને અમૂર્ત વારસો. ઓકે. માનવીએ કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેને શું કહેવાય છે ભાઈ? સાંસ્કૃતિક વારસો કહેવાય છે. આ યાદ રાખજો. આ મોસ્ટ આઈએમપી થઈ, આ વ્યાખ્યા થઈ. શું થઈ ભાઈ? આ વ્યાખ્યા થઈ. શેની? સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા થઈ. ઓકે. આર્યોથી શરૂ કરી શકો, ક્ષત્રપો, કુશાણો, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો અને મુંગલો, રેડી, પારસીઓ અને અંગ્રેજો અને ફ્રેન્ચો, પોર્ટુગીઝો, આ બધા લોકો, એટલે કે આર્ય પ્રજાથી શરૂ કરી અને છેલ્લે પોર્ટુગીઝો છે એ આપણે અહીંયાથી ગયા, આ બધા લોકો જે આવ્યા ને એ બધાએ આપણને કંઈક ને કંઈક આપેલું છે. રેડી? કોણે નથી આપ્યું તો એ હું તમને કહું, કોણે નથી આપ્યું ને કોણે આપ્યું છે. લગભગ મોસ્ટ ઓફ લોકો આપ્યું છે. રેડી? તમે કહો કે સાહેબ ફ્રેન્ચોએ શું આપ્યું? તો તમે ચેન્નઈમાં અને જાઓ ને તો એમના કિલ્લાઓ બનાવેલા છે. આપણે અહીંયા દીવ દમણમાં જાઓ તો તમને શું જોવા મળે? તો કે પોર્ટુગીઝોએ બનાવેલા કિલ્લા જોવા મળે છે, ચર્ચ જોવા મળે છે. ઓકે. પ્રાગ ઐતિહાસિક કાળના સમયથી ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાની ઘણી બાબતો ભેટમાં આપી છે. પ્રાગ ઐતિહાસિક કાળ એટલે પાષાણ યુગ આપણે કહી શકીએ, અને ત્યારથી આપણે વિશ્વને ઘણી બધી ભેટ આપી, જેમ કે શિલ્પ અને સ્થાપત્યકલા. શિલ્પ અને સ્થાપત્યકલામાં શેનો સમાવેશ કરી શકીએ આપણે ભાઈ? તો કે જે નગરો આપણને મળ્યા છે એનો સમાવેશ કરી, અલગ અલગ શિલ્પો મળ્યા છે, કે નર્તકીની મૂર્તિ મળી છે. શું મળી છે આપણને ભાઈ? નર્તકીની મૂર્તિ મળી છે. તો આ વિશ્વને આપેલી આપણી આ ભેટ કહેવાય સાંસ્કૃતિક વારસાની. સ્થાપત્યકલા, શિલ્પ અને સ્થાપત્યકલા કેટલી? 5000 વર્ષ જૂની છે. કેટલી છે ભાઈ? 5000 વર્ષ જૂની છે. કે જે આપણને મૂર્તિ આ બધું જે મળ્યું છે ને એના ઉપરથી કાર્બન ડેટિંગ પદ્ધતિ, કઈ? કાર્બન ડેટિંગ પદ્ધતિથી આપણે એનું શું કાઢ્યું ભાઈ? કે કેટલા વર્ષ જૂનું છે. તો એ 5000 વર્ષ કરતાં પણ શું છે ભાઈ? જૂનું છે. ઓકે. આ સંસ્કૃતિ જેમાં સિંધુખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ગણી શકાય, કે જે સિંધુખીણ સંસ્કૃતિમાંથી જે કાંઈ આપણને મળ્યું ને એ શું કહી શકીએ આપણે ભાઈ? તો એને આપણે ગણી શકીએ, શું ગણી શકીએ? સાંસ્કૃતિક વારસો ગણી શકીએ. જો તમે ધોળાવીરામાંથી આપણને શું મળ્યું ભાઈ? તો કે જહાજ લાંગરવાની લોદી મળી, મળી કે નહીં? પછી મણકા ઘોડી મળી. પછી એ જ રીતના તમે ધોળાવીરામાં જાઓ તો સાઇનબોર્ડ મળ્યું. એ જ રીતના તમે મોહેંજોદરોમાં જાઓ કે પછી બનવાલીમાં જાઓ, આ બધી જગ્યાએ જે અલગ અલગ વસ્તુ મળ્યું ને એ બધો શું છે? આપણો સાંસ્કૃતિક વારસો છે, કે જે માનવે નિર્માણ કરેલું છે. દેવદેવીઓની પ્રતિમા મળી, નટરાજનું શિલ્પ મળ્યું આપણને. શેનું શિલ્પ મળ્યું? નટરાજનું શિલ્પ મળ્યું. તો એ શું કહેવાય? એક આપણો માનવ સર્જિત વારસો કહેવાય. પછી આ સવાલ પૂછાય છે કે પશુઓના રમકડા પણ મળ્યા અને દાઢીવાળા પુરુષનું શિલ્પ મળ્યું. જો આપણને પૂછાય કે બે વસ્તુઓ, નર્તકીની મૂર્તિ અને દાઢીવાળા પુરુષનું શિલ્પ આપણને ક્યાંથી મળેલું છે? તો કે સિંધુખીણ સભ્યતાની સંસ્કૃતિમાંથી. ક્યાંથી મળેલું છે? સિંધુખીણ સભ્યતાની સંસ્કૃતિમાંથી. આ દાઢીવાળા પુરુષનું શું મળેલું છે? શિલ્પ મળેલું છે. એટલે ત્યારે એ લોકો શેપમાં દાઢી કરાવતા હશે, આપણને ખબર પડે અહીંયાથી. ઓકે. હવે અહીંયા ડિટેલમાં જવું. ક્યાં જવું ભાઈ? ડિટેલમાં જવું કે આ મળ્યા છે આપણને શિલ્પો, એ ક્યાંથી મળ્યા છે. ઓકે. મૌર્ય યુગમાંથી ઊંધા કમળના આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ, આ છે, આ જે દેખાય ને આ ઊંધું કમળ છે અને આ સિંહ છે અને આ આખલો છે. સમજ પડી તમને? તો એ આપણને ક્યાંથી મળ્યું? મૌર્યકાળમાંથી. એટલે મૌર્યકાળ એટલે કયો? તો કે અશોક છે ને એ સમયગાળામાંથી. રેડી? તો સવાલ તમને પૂછાય કે ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને આખલાનું શિલ્પ કયા વંશમાંથી અથવા તો કયા, એવું કહેવાય કે કયા યુગમાંથી મળ્યું છે? તો કયો યુગ આવશે? મૌર્ય યુગ આવશે. ડાયરેક્ટલી સવાલ પૂછાય કે ભારતના સાંસ્કૃતિક વારસામાં મળેલ ઊંધા શિલ્પવાળું કમળનું
શિલ્પ ઉપરથી જે આખલા અને સિંહની જે મૂર્તિ મળી કયા યુગનું છે તો મૌર્ય યુગનું છે. કા ઉલટું પૂછાય તમને કે મૌર્ય યુગમાંથી આપણને શું મળ્યું તો શું આવશે આ બંને. પછી બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ આ જે દેખાય ને એ આ શિલ્પ મળ્યું છે આપણને શેમાંથી મૌર્ય યુગમાંથી. હવે તમે કહો કે સાહેબ તમને કેમ ખબર પડી કે આ મૌર્ય યુગમાંથી છે તો કે તમે યાદ કરો. શું યાદ કરો ભાઈ તો કે આપણે જે અશોક હતો અને એ અશોકને યાદ કરો કે અશોક છે એ કયા ધર્મનો પ્રચાર કરતો હતો ભાઈ બૌદ્ધ ધર્મનો તો ત્યારે બૌદ્ધ ધર્મ હતો. પછી સારનાથની ધર્મચક્ર પરિવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા સારનાથ છે ને ત્યાં અશોકનો શું આવેલો છે ભાઈ શિલાલેખ અથવા તો સ્તંભલેખ આવેલો છે અને એની અંદર એને ધર્મ આજ્ઞાઓ કોતરાવેલી છે એ બૌદ્ધ ધર્મની છે. કયા ધર્મની છે ભાઈ બૌદ્ધ ધર્મની છે અને એમાં એણે કઈ શિલ્પ કંડારેલું છે ભાઈ બુદ્ધ ભગવાનનું. ઓકે ત્યાર પછી જૈન તીર્થંકરોની પ્રતિમાઓ કે જે 24 તીર્થંકરો થઈ ગયા ક્યાં ભાઈ તો કે જૈન ધર્મની અંદર તો એની જે પ્રતિમાઓ મળી છે. પછી રાષ્ટ્રકૂટ રાજાના સમયમાં ઇલોરાની ગુફા ક્યાં આવેલી છે મહારાષ્ટ્રમાં અને એ મહારાષ્ટ્રમાંથી જે ઇલોરાની ગુફા આપણને મળી છે એ શું છે ભાઈ આપણો સાંસ્કૃતિક વારસો છે. આ બધાની ઉપર ડિટેલમાં આપણે ભણશું. શેમાં ભણશું ડિટેલમાં ક્યાં આવેલું છે કયા સ્થળે આવેલું છે કયા રાજ્યમાં આવેલું છે શું વિશેષતા છે ક્યારે મળ્યું છે આ બધી બાબતોની ચર્ચા આપણે ડિટેલમાં કરશું આ બધા વિશે. ઓકે અત્યારે નહીં લખો તો ચાલશે. ઓકે પછી આ બધી વસ્તુઓ આપણને મળી છે સાંસ્કૃતિક વારસામાં. જો મંદિરો મળ્યા હાકેના કે બ્લેક પેગોડા તરીકે આપણે ઓળખીએ છીએ કાળા પેગોડા તરીકે કોને ઓળખીએ છીએ કોણાર્કનું સૂર્ય મંદિર છે ખજુરાનું સૂર્ય મંદિર છે મોઢેરાનું સૂર્ય મંદિર છે. મંદિરો મળ્યા આપણને શિલાલેખો અશોકના શિલાલેખો મળ્યા સ્તૂપો મળ્યા કે નહીં સારનાથનો સ્તૂપ છે રેડી દેવની મોરીનો સ્તૂપ અહીંયા આપણે અરવલ્લીમાં તે. ઓકે પછી વિહારો અને ચૈત્યો આ ગુફાઓ છે. શું છે ભાઈ એક પ્રકારની ગુફાઓ છે જેમ કે આપણે ભાવનગરના ચામરડી ગામમાંથી મળી અજંતા ઇલોરાની ગુફા છે. પછી મકબરાઓ મકબરા એટલે શું થાય ખબર કોઈને એક ઉદાહરણ આપો મને બોલો ફટાફટ ઉદાહરણ એનું બધાને આવડે છે તમને. તાજમહેલ છે ને એક મકબરો છે. શું છે ભાઈ મકબરો કે જે મુમતાઝ છે ને એને દફનાવવામાં આવી છે મુમતાઝની કબર છે અને એના ઉપર શું બાંધવામાં આવી છે ભાઈ ઇમારત બાંધવા એટલે કોઈની કબર હોય એના ઉપર જે ઇમારત બાંધવામાં આવે ને એને શું કહેવાય મકબરો કહેવાય. તો આ મકબરાઓ પણ આપણને મળ્યા છે. મસ્જિદો તો તમને બધાને ખબર છે. ઓકે કિલ્લાઓ પણ ખબર છે. ગુંબજો ગુંબજ એટલે શું ખબર કોઈને કે માનો કે દેલવાડાના દેરાની તમે વાત કરો તો એનું જે છત છે અને એની અંદર જે શિલ્પકામ કરવામાં આવે છે એને શું કહેવાય ગુંબજ. ઓકે આવા ગુંબજ હોય મતલબમાં રાજમહેલો ખબર છે. દરવાજાઓ ખબર છે. દક્ષિણમાં તમે જાઓ ને તો ત્યાંના મંદિરોની વિશેષતા છે ગોપુરમ. શું છે ગોપુરમ અને એ ગોપુરમ છે ને એક પ્રકારનો દરવાજો કહેવાય. ઇમારતો ખબર જ છે. આ બધી વસ્તુ આપણને મળી આ બધું શું છે આપણો સાંસ્કૃતિક વારસો છે. ક્યાંથી મળ્યા કઈ રીતે મળ્યા એની પણ આપણે ચર્ચા કરશું. સ્વતંત્રતા સંગ્રામમાં ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ ક્યાં અમદાવાદ. આ જે ચિત્ર દેખાય છે કોનું છે ભાઈ સાબરમતી આશ્રમનું છે. તો એ પણ આપણો શું કહેવાય સાંસ્કૃતિક વારસો. દાંડી આ દાંડી તો તમને બધાને ખબર છે ક્યાં નવસારીમાં. ત્યાર પછી બારડોલી કે સરદાર સ્મૃતિ ભવન અથવા તો એવું કહેવાય કે સરદાર વલ્લભભાઈ પટેલ છે ને તેનો સરદાર આશ્રમ આવેલો છે બારડોલીમાં. કદાચ તમને ખ્યાલ હોય તો તમે તલાટી બનો ને તો તમારું ટ્રેનિંગ દક્ષિણ ગુજરાતનું ત્યાં થાય આ સરદાર આશ્રમની અંદર. ઓકે પછી વર્ષા છે શાંતિ નિકેતન. આ શાંતિ નિકેતન કોલકાતા બંગાળમાં આવેલું છે રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થા છે કોલકાતા. અને દિલ્હીમાં અલગ અલગ સ્થળોએથી લાલ કિલ્લો છે કે આ બધું વસ્તુ આ બધા સાંસ્કૃતિક વારસો તરીકે આપણે ઓળખાવી શકીએ. ભારતનો સાંસ્કૃતિક વારસામાં ભાષાનો સમાવેશ થાય. અલગ અલગ ભાષાઓ જે આપણને પૌરાણિક મળે લિપિઓ છે. હવે તમે કહો સાહેબ લિપિઓ ક્યાં છે તો મેં દસ અક્ષરનું સાઇનબોર્ડ કીધું ક્યાંથી મળ્યું ધોળાવીરામાંથી તો એ સાંસ્કૃતિક વારસો છે. અંકો શૂન્યની શોધ આર્યભટ્ટે કરી. ગણિત પંચાંગ ખગોળ લોખંડ સાહિત્ય ધર્મ યુદ્ધ રથ રાજ્યશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ધર્મો ગણ
तंत्र, न्यायतंत्र, विधि विधान, पर्यावरणनी सुरक्षा आदि મહત્વના શોધો ભારતમાં થયેલી છે. આ બધા કોણે કરી અને શેમાં કરી આ બધાની આપણે ચર્ચા કરશું. ઓકે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કે ગુજરાતનો, ગુજરાતમાં ક્યાં સાંસ્કૃતિક વારસો છે ભાઈ? તો એમાં લોથલ ક્યાં આવેલું છે ભાઈ? ધોળકામાં. ધોળકા ક્યાં આવ્યું? અમદાવાદમાં આવ્યું. એટલે ધોળકા અમદાવાદમાં શું આવ્યું છે? લોથલ. રંગપુર ક્યાં આવ્યું છે? સુરેન્દ્રનગરમાં લીંબડી ખાતે. સૌથી પહેલાં શોધાયેલું સ્થળ ગુજરાતનું હડપ્પીય સભ્યતાનું 1931. પછી ધોળાવીરા ક્યાં આવ્યું છે? કચ્છમાં આવ્યું છે. ભારતને 2021માં જેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો શું મેળવ્યો છે? દરજ્જો મેળવ્યો છે. રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટે જાણીતું છે. રોજડી અને શ્રીનાથગઢ ક્યાં આવેલું છે? રાજકોટમાં. તો આ બધા શું છે ભાઈ? આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. હવે આમાંથી સવાલ કઈ રીતના પૂછાય? ડાયરેક્ટ પૂછાય ભાઈ કે શ્રીનાથગઢ રોજડી કયા જિલ્લામાં આવેલું છે? તો રાજકોટમાં આવેલું છે. રંગપુર કયા જિલ્લામાં છે? કયા સ્થળે છે? ક્યારે સંશોધન છું? એ બધું પૂછાય. રેડી? તો આના જોડકાએ તમને પૂછી લે. સમજ પડી તમને? તો આ યાદ રાખવું પડશે. તમને કહી દે ભાઈ કે ગુજરાતના સાંસ્કૃતિક વારસા ઉપર નોંધ લખો, તો આ તમારો મુખ્ય પરીક્ષાનો શું થઈ ગયો ભાઈ? સવાલ થઈ ગયો. કદાચ તમે તમારી જે ટાટની એક્ઝામ છે અને એમાં તમે 70% ઉપર માર્ક્સ લાવો ને, 60% ઉપર, એટલે તમે પછી 1-2 મેન્સની પરીક્ષા પણ તોય પાસ થઈ જાઓ. રેડી? કે તમને પહેલેથી એનો શું થઈ જાય? એક અનુભવ થઈ જાય. એટલે આ પરીક્ષા આપીને તમે થોડું ઘણું રીડિંગ વ્યવસ્થિત કરી અને પછી તમે જો 1-2 પરીક્ષા પણ તોય તમને ઘણો બધો ફાયદો થાય કે આ જ બધી વસ્તુ ત્યાં લખવાની આવે. સમજ પડી તમને? ઓકે, વડનગરનું કીર્તિ તોરણ. આ વડનગર ક્યાં આવ્યું ભાઈ? મહેસાણામાં આવ્યું. અને ત્યાં કીર્તિ તોરણ આવેલું છે, એ પણ સાંસ્કૃતિક વારસો છે. જૂનાગઢમાં અશોકનો શું આવેલો છે ભાઈ? શિલાલેખ આવેલો છે. મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? મોઢેરા કયા જિલ્લામાં? મહેસાણા જિલ્લાની અંદર. ઉત્તર ગુજરાતવાળાને ખબર હોવી જોઈએ. ચાંપાનેરનો દરવાજો ક્યાં આવેલો છે? પંચમહાલમાં આવેલો છે. વિશ્વ વિરાસત સ્થળ ગુજરાતનું પહેલું 2004. પછી સિદ્ધપુરનો રુદ્ર મહાલય કોણે બંધાવેલો છે? શરૂઆત કોણે કરાવેલી? મૂળરાજે અને સિદ્ધરાજે પૂરો કર્યો. વિરમગામનું મુનસર તળાવ અમદાવાદમાં આવેલું છે. વિરમગામ અને મુનસર ગંગુ વણઝારાએ બંધાવેલું. પછી અમદાવાદની જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, આ બધું અમદાવાદમાં છે. હઠીસિંહના દેરા અને પાટણનું સહસ્ત્રલિંગ તળાવ. રેડી? આ બધું આપણો શું છે? સાંસ્કૃતિક વારસો. વડોદરાનો રાજમહેલ, વિજય વિલાસ પેલેસ આપણે કહીએ છીએ. જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો અને નવસારી પારસીની અગિયારી, આ બધા શું છે ભાઈ? આપણા ઐતિહાસિક સ્થળો છે, ગુજરાતમાં આવેલા છે. આ બધાના નામ અને ક્યાં આવેલું છે એ બધું તમારે યાદ રાખવું પડશે. એટલે આ સવાલો પૂછાય, તમને નોંધ લખવાનું કહે તો આ બધું લખવું પડશે. ઓકે, આ બધા યાદ રહી જાય, ટેન્શન નહીં લેતા. એક પછી એક જ્યારે ભણશું ને ત્યારે. ધાર્મિક મહત્વના સ્થાન ધરાવતા દ્વારકાનું મંદિર, દેવભૂમિ દ્વારકા. જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, એ પણ ક્યાં આવેલું છે? દેવભૂમિ દ્વારકામાં. 12 જ્યોતિર્લિંગમાંથી 2 જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે. કેટલા આવેલા છે? 2. એક ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ, અને બીજું ક્યાં આવશે? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્યાં આવશે ભાઈ? નાગેશ્વર. શંખો દ્વાર બેટ ખાતે દેવભૂમિ દ્વારકામાં 2 આવશે. સોમનાથનું મંદિર ઉત્તર ગુજરાતમાં અંબાજી, બનાસકાંઠા જિલ્લાની અંદર. એવું કહેવાય કે 51 શક્તિપીઠ છે. આમ તો 52 છે, પણ 51 ક્યાં આવેલી છે? ભારતમાં આવેલી છે. અને એમાંની સૌથી મહત્વની શક્તિપીઠ એટલે કયું આવશે? અંબાજી, કે જ્યાં માનું હૃદય પડેલું અને ત્યાં શક્તિપીઠ બનેલી છે. બહુચરાજી મહેસાણા જિલ્લામાં આવેલું છે. મહાકાલી માતા, પાવાગઢ પંચમહાલ, મીરાદાતાર ઉનાવા, કે જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક ગણાય છે. પછી જૈન તીર્થ પાલિતાણા, 863 જેટલા મંદિરો આવેલા છે. મંદિરોના નગર તરીકે ઓળખાય. કેવા? 863 મંદિરો આવેલા છે, મંદિરોના નગર તરીકે. પાલિતાણા ભાવનગરમાં આવેલ છે, શેત્રુંજી નદીના કિનારે. રણછોડરાયનું મંદિર ખેડા જિલ્લાના ડાકોર ખાતે, કે જ્યાં માણેકઠારી પૂનમનો મેળો ભરાય છે. કયો મેળો ભરાય છે? માણેકઠારી પૂનમનો મેળો ભરાય છે. શામળાજી, કે જ્યાં આદિવાસીઓનો સૌથી મોટો મેળો ભરાય છે. રણઝણિયું વાગે પેનઝણિયું વાગે ગીત અહીંયાનું પ્રખ્યાત છે. અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે અને નયન રમ્ય સ્થળ છે.
આ બધા તીર્થ સ્થળો છે એ આપણો શું ગણાવી શકાય, સાંસ્કૃતિક વારસો ગણાવી શકાય છે. બીજું ઘણું બધું જેમ કે ધાર્મિક અને સામાજિક અને પ્રવાસન સ્થળોમાં પોળો, જો આ પોળો ક્યાં આવેલું છે, વિજયનગર સાબરકાંઠામાં આવેલું છે. પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ ક્યાં ઉજવાય છે, અમદાવાદમાં ઉજવાય છે. તાનારીરી મહોત્સવ મહેસાણા વડનગર ખાતે. ઉત્તરાધ મહોત્સવ ક્યાં આવશે, મોઢેરા ખાતે. અને કચ્છ રણોત્સવ ક્યાં આવશે ભાઈ, ઘોરડો કચ્છ. આ બધા સ્થળો ક્યાં આવેલા છે ભાઈ, ગુજરાતમાં આવેલા છે, અલગ અલગ જિલ્લામાં આવેલા છે. જૈન અને બૌદ્ધ સ્થળો પણ આવેલા છે. ઓકે, હવે તમારી કેપેસિટી પૂરી થઈ ગઈ એવું લાગે છે, એક સ્લાઇડ પૂરી કરી દઈએ ને પછી આપણે નેક્સ્ટ ટાઈમ રાખશું. ઓકે, જૈન અને બૌદ્ધ ધર્મના સ્થળો ક્યાં આવેલા છે, પહેલાં તો મેં તમને પાલિતાણા કીધું, એ પાલિતાણા જૈન ધર્મ સાથે છે. બૌદ્ધ ધર્મ સાથે તો કે તારંગા, બૌદ્ધ દેવી તારાના નામ ઉપરથી તારંગા હિલનું નામ પડેલું છે. ક્યાં આવેલું છે, ક્યાં આવેલું છે તારંગા, મહેસાણામાં આવેલું છે. ઓકે, બૌદ્ધ અને જૈન ધર્મ પ્રચાર માટે. ઓકે, વડનગર છે તો ત્યાં જૈન ધર્મ, તારંગા છે તો બૌદ્ધ દેવી તારાના નામ ઉપરથી પડ્યું એટલે તારંગા. ખંભાલીડા છે, ત્યાંથી ગુફાઓ મળેલી છે. જૂનાગઢમાંથી પણ ગુફાઓ મળેલી છે, શિલાલેખ મળેલો છે. શામળાજી કોટેશ્વર ક્યાં આવેલું છે, કોટેશ્વર કચ્છમાં. તળાજા ભાવનગરમાં ઢાંક અને ઝઘડિયા, ઝઘડિયા ક્યાં તો કે ભાઈ ભરૂચમાં આવેલું છે. એટલે આ બધી જગ્યાએથી બૌદ્ધ અને જૈન ગુફાઓ મળેલી છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ આજે. રેડી, મેળાઓ સુધી. મેળાઓ આપણે આવતા લેક્ચરમાં લેવો.